આજના દિવસની કથાનો મંગલ પ્રારંભ કરતા પૂર્વે ભગવાન ભાગવતજીના શ્રી ચરણારવિંદ મારા વંદન તેમજ મારા માતા પિતા મારા ગુરુજનો અને દરેક જીવ માત્રના હૃદય કમળમાં
विराजमान परम दिव्य चेतना ने मारा वंदन। सब ने झाझा करी जय माताजी, जय श्री कृष्ण, जय महादेव। आओ आ कलिकाल मा केवल श्रवण मात्र थी आपड़ा मन ने आपड़ी आत्मा ने आनंद आपनारी एवी आ कृष्ण कथा एटले के श्रीमद भागवत मोक्ष गाथा। मोक्ष गाथा ना त्रीजा दिवस ना पहला सत्र मा मंगलंगल प्रारंभ करता पूर्वे भगवान ने श्रद्धा विश्वास ने भक्ति रूपी एक भाव पुष्प आपड़े अर्पण करिए। जे अर्पण करवाथी आपड़ो मन आपड़ो चित अने आपड़ी वृत्ति ए पवित्र बने। तो आओ कृष्ण कथा करता पहला गोविंद दामोदर स्तोत्र नो पाठ भगवान श्री कृष्ण ने भाव पुष्प अर्पण करिए। तो बधाई प्रेम अने भावनी साथे साथे गावानू नामा निवेश
वर्धन्ते मृत्या चितं कं मयता व्रजन्ति मोक्ष गाथा नु आयोजन करवामां आव्युं छे त्यारे
आ मोक्ष गाथाना त्रीजा दिवसना मंगल प्रारंभ में उपस्थित रहेला तमाम वडील मात पिताओ आमंत्रित मेहमान श्रीओ आपनो मुख्य मनोरथी परिवार हार्दिक स्वागत करे छे अने आप सौ ने व्यासपीठ तरफ थी जाजा करी जय श्री कृष्ण जय माताजी जय महादेव। आओ परम कृपाळु परमात्मा नंद नंदन नी कृपा थी कलसरिया परिवार ना आंगणे जारे श्रीमद भागवत मोक्ष गाथा ए कथाना त्रीजा दिवसनो मंगल प्रारंभ थयो छे त्यारे आपणे सौ कोई जीवात्मा तेमां स्नान पान करीने कृतार्थ थईए। जोत जोतानी अंदर बे दिवस व्यतीत थई गया, आज त्रीजो दिवस त्रीजा दिवसना मंगल प्रारंभे थोड़ीक भगवाननी कथा एने आपणे श्रवण करिए एनु मनन करिए। कारण के हरि अनंत हरि कथा अनंता, भगवाननी कथा जेटली पण श्रवण करिए जेटलो एनु मनन करिए ए बधुं ज ओछुं छे, पण परमात्माए जेटलो आपणने समय आप्यो छे जेटली घड़ी आपी छे ए घड़ीनी अंदर भगवानने भजी लेवा। गई कालनी आपणे कथा जोई, ए कथानी अंदर परीक्षित महाराजने ख्याल आवी गयो कि सातमा दिवसे तक्षक नाग द्वारा मारो मृत्यु थवानो छे, तो परीक्षित राजाए पोताना मोक्षने सुधारवा माटेनु कार्य पोताना हाथमां लई लीधो के गंगाजीना किनारे जई बैठा अने त्यां सद्गुरुनी खोज करे कि मने कोई सद्गुरु मळी जाय तो सात दिवसनी अंदर परमात्मानो धाम मने मळी जाय। पण सकाम भावथी એનો સંકલ્પ હતો અને દેવર્ષિ નારદ મુનિ સુખદેવજી મહારાજને લાવ્યા છે પરીક્ષિત રાજાના ગુરુ બનાવવા માટે। અને કહેવાય છે કે અધિકારી શ્રોતાને અધિકારી વક્તા મળે તો જે કથા એના હૃદયસ્થ થાય, અને જ્યાં સુધી અધિકારી શ્રોતાને અધિકારી વક્તા ન મળે ત્યાં સુધી કથા વ્યર્થ છે। ગઈકાલે પ્રથમ સ્કંદની આપણે પૂર્ણાહુતિ કરેલી, આજે બીજા દિવસનો મંગલ પ્રારંભ કરીએ બીજા સ્કંદની કથાને લઈને। શ્રીમદ ભાગવત એ પ્રથમ સ્કંદ છે, અધિકાર લીલા છે, અને બીજો સ્કંદ એ સાધન લીલા છે। પ્રથમ સ્કંદની અંદર ત્રણ અધિકારી વક્તા અને ત્રણ અધિકારી શ્રોતાઓની કથા બતાવી, કારણ કે ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા હોય તો જ એ કથા એને રૂચે, અને અધિકાર વિના જો માણસ લેવા જાય તો એ જ્ઞાન એને પચે નહીં। એટલે બીજા સ્કંદથી શુક્રાચાર્યજી પરીક્ષિતને જ્ઞાન ઉપદેશ કરે છે કે દ્વિતીય સ્કંદની અંદર ત્રણ પ્રકાર છે, એ ત્રણ પ્રકરણની અંદર કેવળ 10 અધ્યાય છે પણ એ બહુ મહત્વના છે। બીજો સ્કંદ એમાં ત્રણ પ્રકરણની કથા છે, ત્રણ પ્રકરણની કથા એ 10 અધ્યાયની અંદર છે, પણ એના પ્રથમ બે અધ્યાય એ ધ્યાન પ્રકરણ છે, પછીના બે અધ્યાય એ હૃદય શુદ્ધિના પ્રકરણ છે, અને પછીના 6 અધ્યાય જે છે એ મનના પ્રકરણ છે। ધ્યાન પ્રકરણમાં સ્થૂળ ધ્યાનની કથા કહી છે, બીજા અધ્યાયમાં સૂક્ષ્મ ધ્યાનની કથા બતાવી છે, ત્રીજા અધ્યાયમાં શ્રોતાઓના હૃદયની શુદ્ધિકરણ થાય એ માટેની એમાં વર્ણન બતાવ્યું છે, અને ચોથા અધ્યાયની અંદર વક્તાના હૃદયની શુદ્ધિનું વર્ણન થાય એની પણ કથા એમાં બતાવવામાં આવી છે। તો શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય પણ બહુ મહત્વનો છે ભક્તો, જેમ ભાગવતનો બીજો સ્કંદ મહત્વનો છે
એજ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાનો પણ બીજો અધ્યાય એ ખૂબ મહત્વનો છે, કારણ કે એમાં સાંખ્ય યોગ બતાવવામાં આવ્યો છે, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો બતાવવામાં આવ્યા છે. અહીંયા બીજા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતના પ્રશ્નનો જવાબ આપે અને ચતુશ્લોકી ભાગવત એમને સંભળાવે. કૃષ્ણએ ગાયેલી ગીતા અને ભગવદ્ ગીતા એના સૂત્ર સમજાવવા બહુ અઘરા છે, પણ એ જો જીવનમાં ઉતરી જાય, એના સાર જીવનમાં ઉતરે તો જ આપણી માટે બધું કામનું છે. કારણ કે ભગવાન એ ભાગવતનું રૂપ છે, અને કહેવાય કે પરીક્ષિત રાજાનું તો ભગવાને એની માતા ઉત્તરાના ગર્ભમાં પણ રક્ષણ કર્યું હતું, જ્યારે જન્મ નહોતો થયો ત્યારે પણ પરમાત્માનું રક્ષણ કર્યું, જન્મ થઈ ગયો પછી પણ રક્ષણ કર્યું, અને જ્યારે મૃત્યુ આવવાનું હતું ને ત્યારે પણ પરમાત્મા એની રક્ષા કરી છે. વિચાર તો કરો પરમાત્મા કેટલો દયાળુ છે. એક ગંગા તો વહેતી જતી પણ બીજી ગંગા સુખદેવજી મહારાજના મુખમાંથી વહેવા જઈ રહી હતી. ગંગાના કિનારે બધા ઋષિમુનિઓ તટસ્થ બેઠેલા છે, વાતાવરણ દિવ્ય ઊભું થયું છે, પરમ જિજ્ઞાસી શ્રોતા બેઠેલા છે, જેને વક્તાની જીભ પર લટકતા હોય એવું લાગે, કારણ કે હમણાં શું બોલશે, શું કહેશે, આ કથાનો મર્મ શું છે એ સમજવા માટે શ્રોતાઓ બેઠેલા છે. અને ધીર ગંભીર અવાજે સુખદેવજી મહારાજે કથા ગંગા વહેતી કરી, એટલે પ્રથમ દ્વિતીય સ્કંદના મંગલ શ્લોકની અંદર બતાવ્યું. શ્રી શુકોવાચ વર્યાનેશતે પ્રશ્ન કૃતલોકહિતં નૃપ આત્મવેત્સંમતા પુંસ શ્રોતવ્યાદિષુ ય પર શ્રોતવ્યાદિનીં રાજેન્દ્ર નૃણાં સંતિ સહસ્રશ અપશ્યાતામૃતત્વં ગૃહેષુ ગૃહમેધિનાં નિંદ્રાય હિતે નક્તં વયવાયેન ચાવય દિવાચાર્થાય રાજન કુટુંબ ભરણે નવ. શુક્રાચાર્યજીએ વક્તવ્યનો આરંભ વકારથી કર્યો છે. વકાર કેતા વરિયાનેશતે પ્રશ્ન કૃત લોક હિતમ રૂપ આત્મવેત્સંમતમ પુંસ શ્રોતવ્યાદિષુ યપરઃ. વરિયાનેશતે પ્રશ્ન, વરિયાન એટલે કે વમ એમ અમૃતનું બીજું નામ છે. રાજાનું મૃત્યુ છે, એમ મરવાના છે, 100% વાત છે. પણ અહીંયા સુખદેવજી મહારાજ નું હૃદય અમૃતથી ભરેલું છે, એ અમૃતરૂપી વકાર પહેલો આવ્યો. એ અમૃત માણસને જીવતા શીખવે કે મનુષ્ય જીવનમાં કઈ રીતના જિંદગીને જીવવી જોઈએ. અને ઉત્સાહવાળા કૃષ્ણ પ્રિયાની પ્રાપ્તિ થાય, આશા જગાડે કે કૃષ્ણ પ્રાપ્તિ હમણાં થશે. ભાગવતમના આરંભમાં જકારથી સંસારના તાપ પાપને સંતાપથી સૌ દગ્ધ છે એમાંથી મુક્ત કરનાર છે. ભાગવતમાં સારા પ્રશ્નની વારંવાર સરાહના કરવામાં આવી છે, અને કહેવાય કે પ્રશ્નમાં જો નમ્રતા હોય તો એનો પ્રત્યુત્તર જવાબ મળે, પણ પ્રશ્નમાં જો નમ્રતા ન હોય તો એમાં કંઈ જવાબ આપણને ન મળે. કારણ કે સવાલ જો આપણે લાગતો વળગતો કર્યો હોય તો જ એનો જવાબ સારો મળે, પણ જો લાગતો વળગતો ન કર્યો હોય તો જવાબ મળે ખરા? એટલે ભાગવતજી આપણને એવું બતાવે કે જ્યારે જ્યારે તમે પ્રશ્ન કરો ને ત્યારે તમારો પ્રશ્ન સંલગ્ન હોવો જોઈએ, પણ વગર કામનો જો આપણે સવાલ કરીએ તો એનો જવાબ કઈ મળે ખરા? એમ વરિયાન એશતે પ્રશ્ન. અને ભાગવતમાં તો સારા સારા પ્રશ્નની સરાહના કરવામાં આવી છે. રાજાના પ્રશ્નમાં નમ્રતા છે અને જિજ્ઞાસા છે, વ્યક્તિમાં વૈષ્ણવતાની દીનતા છે અને ભક્તિ મળે. પણ હૃદયમાં જો પરમાત્મા ન હોય તો પછી તમે ગમે એટલી ભક્તિ કરો એ વ્યર્થ છે ભક્તો.
અને ભગવાનને પામવા માટે શું કરવું પડે તો કે ભક્તિ કરવી પડે. અને ભક્તિ તો દીનતાના સિંહાસન પર બેઠેલી છે, ભક્તિ રાણી તો. એ માટે સદગુરુનો શરણ શોધવું પડે. અહંકારથી ભરેલો ભક્તિ ન કરી શકે. જ્યાં સુધી તમારા ને મારા જીવનમાં અહંકાર છે, હું પણ છે, ત્યાં સુધી તમારા ને મારાથી ભક્તિ નથી થવાની. તમારે ને મારે જો ભક્તિ કરવી હોય તો ગંગા સતી પાનબાઈ કહી ગયા સાહેબ, એ પ્રમાણે તમારે ને મારે ભક્તિ કરવી પડે. હા, કારણ કે ભક્તિ રે કરવી એને તો રંક થઈને રહેવું સાહેબ. આ ગંગા સતી પાનબાઈ કહીને ગયા. ભક્તિ રે કરવી એને નિર્મળ રહેવો ને મેલવો અંતર નો અભિમાન રે. ભક્તિ રે કરવી એને નિર્મળ ભક્તિ હોવી જોઈએ. જ્ઞાન ક્યાં મળે તો કે ભક્તિનું જ્ઞાન આપણા સાચા સદગુરુ હોય ને એના શરણમાંથી તમને ને મને જાણવા મળે કે ભક્તિ કેવી રીતે કરાય. બાકી અત્યારે તો ઉઘાડ પગા જેવી ભક્તિ નહીં, પણ સદગુરુના શરણમાં મસ્તક નમાવી અને સદગુરુને પૂછવું પડે કે હે ગુરુદેવ, અમારે ભક્તિ કઈ રીતના કરવી, એ ભક્તિનો માર્ગ તમે બતાવો. આજ અમારું શિષ્ય છે, મસ્તક છે, તમારા શ્રી ચરણમાં નમાવ્યો છે, માટે ભક્તિનો પ્રવાહ કેમ વધે, ભક્તિ કેમ કરવી એ આપ અમને બતાવો. નીતિ પણ છોડી લે અજાતિ રે થાવું પાનબાઈ કાઢવો વરણ નો રે કા કારણ નીતિ ને પાતી નહીં હારી પાનવા કેરા દેશમાં હરિ કેનો દે જે જીવાતમાં અનીતિથી ભક્તિ કરે છે એના જીવનમાં ક્યારે પણ નીતિમત્તા આવતી નથી ભક્તો. અને નીતિ ક્યાંથી આપણને શીખવા મળે તો કે તમે ને હું સાચા સદગુરુના શરણમાં જઈ મસ્તક ઝુકાવીએ એ ત્યારે આપણને નીતિમત્તા શીખવા મળે. બાકી તમારા ને મારા જીવનમાં ભક્તો તમને કહું ને તો અનીતિ જ ભરેલી છે. પણ સાચા સદગુરુ જો મળી જાય ને તો તમને ને મને નીતિથી જીવન જીવતા શીખવી દે સાહેબ. અને નીતિથી ભક્તિ કરી હશે તો જીવનમાં કષ્ટ તમારે આવશે, પણ એ કષ્ટમાંથી ઉગાડનાર પણ હજાર હાથવાળો બેઠેલો છે સાહેબ.
ભરોસો એનો હોવો જોઈએ. અને ભક્તિમાં તો ક્યારેય અનીતિ ના આવવા દેતા. ભક્તિ કરો તો નિર્મળ બનીને કરજો, એમાં કોઈ પણ પ્રકારનો ઢોંગ ન કરતા. કારણ કે કહેવાય કે આપણે ભક્તિ ઢોંગવાળી કરીએ. જ્યારે ભગવાનના મંદિરમાં બેઠા હોય ત્યારે માળા લઈને બેસીએ, ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના જપ કરતા હોય, પણ માળા અહીંયા ફેરાવીએ અને મન છે આપણું જોડામાં હોય. સરસ મજાના ચપ્પલ પહેરીને આવ્યા છીએ, બાર મૂક્યા છે. હે ભગવાન, ધ્યાન રાખજે કોઈ લઈ ન જાય. ભગવાન તમારું ધ્યાન રાખવા માટે બેઠો છે કે ચપ્પલનું ધ્યાન રાખવા માટે? એટલે આપણી ભક્તિ છે ને એ ભગવાન પ્રત્યેની હોવી જોઈએ, વસ્તુ પ્રત્યેની નહીં. ભગવાનનો ભાવ તમે રાખશો ને તો ભગવાન તમને મળશે. કારણ કે ભગવાન આ જગતમાં શું કરી શકે એ આજ મારે તમને કહેવું છે. કારણ કે હરિ અનંત, હરિની કથા તો અનંત છે. જેટલી કથાઓના મર્મ કહે ને એટલા ઓછા પડે. પણ એક નાના એવા ગામડા ગામની અંદર એક શેઠ રહેતા હતા, અને શેઠ ભગવાન દ્વારિકાધીશને ખૂબ માનતા હતા. ડગલે ને પગલે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ શબ્દનો ઉચ્ચાર કર્યો. અને હું પણ તમારી પાસે વારંવાર પરમાત્માનું નામ શું કામ લેવરાવું છું? તો કે એનો પણ કંઈક તથ્ય છે, એનો કંઈક મર્મ છે. એટલા માટે વારંવાર એમ કહું કે ભગવાનનું નામ લ્યો. કારણ કે પરમાત્માના નામની શું તાકાત છે ને આજ મારે તમને કહેવું છે. એક ગામની અંદર એક શેઠ રહેતા હતા. એ શેઠને સરસ મજાની ગામના પાદરે મોટી એક બરફની ફેક્ટરી હતી સાહેબ. અને એના એ બરફની ફેક્ટરીની અંદર અનેક લોકો, હજારો વર્કરો કામ કરતા હતા. કારણ કે એનો નિશ્ચય કર્યો કે હું ભણેલો ગણેલો આટલો મોટો માણસ છું તો મારે પરદેશમાં જઈને વેપાર નથી કરવો, પણ મારે મારા ગામને ઉજળું કરવું છે. એટલે મારે મારા ગામની અંદર જ આ બરફની મોટી ફેક્ટરી બનાવીશ, અને એમાં મારા ગામના નાના નાના જે લોકો છે ને એને હું મજૂરી ત્યાં પૂરી પાડીશ સાહેબ. અને કહેવાય કે શેઠ દરરોજ આવે ત્યારે બધા શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહે. અને મોટી મોટી ફેક્ટરી હોય એટલે તમને ખ્યાલ જ હોય કે ફેક્ટરીની અંદર કેટલા બધા દરવાજા હોય, કેટલા બધા રૂમો હોય. અને ફેક્ટરી ચાલુ થઈ એ પહેલા એક ગેટ આવે, જ્યાં એની બહાર એક ચોકીદાર હોય. અને એ ચોકીદારને પણ શેઠ દરરોજ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહે. પણ સમયને જાતા વાર ન લાગે. એક દિવસની એવી ઘટના બની કે બરફની ફેક્ટરી અંદર શેઠ 8-10 દિવસથી નતા ગયા, પણ 11મા દિવસે જ્યારે શેઠ પોતાની ફેક્ટરીમાં જોવા માટે ગયા કે આજે હું લાવને 10 દિવસ થયા ને હું ફેક્ટરીએ નથી ગયો, પણ આજે હું આજ ફેક્ટરીમાં આટો મારવા જાઉં. અને દરરોજ એને માટે નિત્યક્રમ જે કોઈ પણ મળે એને જય શ્રી કૃષ્ણ કહેવા, આવવાનું જવાનું ગમે ત્યારે. જ્યારે ફેક્ટરીની અંદર ગયા ત્યારે ચોકીદારને જય શ્રી કૃષ્ણને કીધેલા. અને કહેવાય કે સમયને જાતા વાર ન લાગે. સવારથી ગયા હતા, બપોરનો સમય થયો, સાંજે 6 વાગવાનો સમય થયો ત્યારે બધા જ વર્કરો ધીમે 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 કરતા બહાર નીકળી ગયા. અને આ બાજુ એક બરફની ફેક્ટરીની અંદર એક દરવાજાની અંદર શેઠ અંદર ગયા હશે, બરફની પાર્ટ બધી જોતા હશે. એટલે કોઈક વર્કરને એમ કે આના રૂમમાં કોઈ છે નહીં, એટલે એ વર્કર રૂમને બંધ કરી અને ચાલ્યો ગયો સાહેબ. અને તમને પણ ખબર કે બરફનું ટેમ્પરેચર કેટલું બધું હોય, એને તમે સહન પણ ન કરી શકો. અને ત્યારે એ બરફની ફેક્ટરીની અંદર આ સેટ છે ને પુરાઈ ગયા. આ બાજુ બધા જ વર્કરો વહી ગયા. ભગવાનને પ્રાર્થના કરી કે હે દ્વારિકાના નાથ, જો મેં તારી શ્રદ્ધા વિશ્વાસ ભક્તિની સાથે જો ક્યારેક ભક્તિ કરી હોય ને તો હે મારા નાથ, આજ ફેક્ટરીની અંદર હું અટવાઈ ગયો છું ને આજ તું મને ઉગારવા માટે આવ, અને જો હું આમાંથી આજ ઉગારી દઈશ ને ભગવાન તો 100% તારા દ્વારિકાના દેવળે આવીને તારા દર્શન કરીશું. અને કહેવાય કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે એ તો વનમાળી. અને કહેવાય કે આજ તો આ કરુણતા એવી વરસી કે એ ફેક્ટરીની અંદર કોઈ માણસ ન દેખાય. અને આ શેઠ મનમાં મૂંઝાય કે હવે કરવું શું, પણ દ્વારિકા વાળાને પ્રાર્થના કરીને સાહેબ
અને અંતરના ભાવથી જો તમે યાદ કરો ને તો ઢીંગલા ચિથરા તણા પણ ધૂણવા લાગે સાહેબ, એટલી તાકાત છે. અને સાહેબ વિચારે હવે મારે શું કરવું શું કરવું. પણ કહેવાય કે આ ચોકીદારને આજ ખ્યાલ આવ્યો કે બધાએ જય શ્રી કૃષ્ણ નથી બોલતા, પણ કેવલ એક મારો શેઠ જય શ્રી કૃષ્ણ મને કહીને જતો, પણ આજ શેઠજી ગયા નથી લાગતા. એટલે વિચાર કરે લાવને હું અહીંયા અંદર જઈને જોયાઉં, શેઠ ક્યાંય છે તો નહીં ને. પણ કહેવાય ને કે દ્વારિકાનો નાથ હજાર હાથવાળો છે, એની પાસે તમારે માગવું પણ ન પડે, વગર માગે તમને આપે. અને ત્યારે દ્વારિકાના નાથે ચોકીદારના મનની અંદર એવો પ્રશ્ન ઉદ્ભવ કરાવરાવ્યો કે જાતો ખરી તું અંદર જઈને જોતો ખરી, તારો સાહેબ ક્યાંય દેખાય કે નહીં. અને એ ચોકીદાર કહેવાય છે કે એક રૂમને ખોલીને જોવે, બીજા રૂમને ખોલીને જોવે, પણ અહીંયા તો આ 11મા રૂમની અંદર શેઠ પુરાણો હતો. અને બરફનું ટેમ્પરેચર વધવા લાગ્યું. ભગવાનને યાદ કરે કે હે ભગવાન, આજ તું બચાવે તો પણ તું અને મારે તો પણ તું, આજે તારો આશ્રય ને તારો આધાર છે. હે કાળિયા ઠાકર, તારી સિવાય મારા જગતમાં બીજું કોઈ નથી. અને કહેવાય પેલો નોકર એક પછી એક દરવાજો ખોલતો જાય. અને અહીંયા ટેમ્પરેચર વધવા લાગ્યું. 7મા દરવાજે જ્યાં નોકર પહોંચે ત્યાં અહીંયા ટેમ્પરેચર વધવા લાગ્યું. અને શેઠ દ્વારિકાનાથને પ્રાર્થના કરે કે હે પ્રભુ, મને હવે ઉગારો, મને હવે બચાવો. અને કહેવાય કે 7મા દ્વારેથી જ્યાં 10મા દ્વાર સુધી પહોંચો, હે ઘડીક એમ થયું કે 10 દ્વાર જોઈ લીધા, હવે આમાં શેઠ નહીં હોય, ચાલો બીજી બાજુ જાઓ. જ્યાં થોડોક આગળ જવા જાય ત્યાં પાછો એને મનમાં વિચાર આવ્યો. વિચાર આવ્યો કે હવે આ એક રૂમ છે તો લાય ને એ પણ હું જોતો જાઉં, કદાચ શેઠ એમાં તો નથી રહી ગયા ને, નહીતર એને ત્યાંથી 10મા દરવાજેથી વહી જવું હતું. પણ દ્વારિકાના નાથ એટલા કૃપાળુ છે એટલે 11મો દ્વાર જ્યાં નોકર ખોલવા જાય ત્યાં શેઠથી બોલાઈ ગયો, જય શ્રી કૃષ્ણ. પ્રેમ ધરીને શકુ બાઈએ બોલાવ્યો, પ્રેમ ધરીને શકુ બાઈએ બોલાવ્યો, છાણવાસી દા કરવાને આવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે નાવ્યો. ભગવાન કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ના આવ્યો. કૃષ્ણ કહે છે કે મને કોણ બોલાવીને હું ક્યારે નથી આવતો સાહેબ, ખાલી એક આ વ્યક્તિ જય શ્રી કૃષ્ણ બોલતા હતા અને નામનો સહારો એને લીધો. તો દ્વારિકાના નાથે જો એનો નામનો સહારો લીધો હોય તો આ શેઠને તારી દીધા, તો તમને ને મને પણ તારી દેશે, એટલો ભરોસો તમને ને મને હોવો જોઈએ. ભક્તો, આ નામનો મહિમા છે ભગવાનનું નામ સ્મરણ કરવાનો. અને કદાચ તમે પણ તમારા જીવનની આધી વ્યાધિ ને ઉપાધિની અંદર અટવાઈ જાઓ ને ત્યારે આ દ્વારિકાના નાથને યાદ કરી લેજો. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે તો વનવાળી સાહેબ. કદાચ તમે 5 રૂપિયા વાપરાશે તો એ 10 કરીને આપશે. ઘણા લોકો નથી કહેતા કે તમે માગો 20 આપે 30 ઈ દ્વારિકાધીશ. પણ કઈ રીતના? તો કે તમે 5 રૂપિયા 10 રૂપિયા 20 રૂપિયાની પાછળ વાપર્યા હશે ને તો એ પરમાત્મા તમારો ભાર નહીં રાખે, તમને ગમે એ રીતે આપી દેશે. પણ કઈ રીતે? તો કે 20 આપ્યા તો 30 નહીં આપે. ને ઘણા લોકો મને પ્રશ્ન કરવા આવે કે દાદા તમે કીધું ને કે ભગવાનને 20 આપો તો 30 આપે. આ મારી એક બાજુ કથા હતી ત્યાં મારથી કહેવાનું કે ભાઈ 20 રૂપિયા ભગવાનને મૂકો તો 30 કરીને આપે. એક વયોવૃદ્ધ માણસ હતા, એ આવ્યા ભગવાનની પાસે 20 મૂકી ગયા કથાના ત્રીજા દિવસે. અને પાછા 6ઠા દિવસે એવી કે દાદા તમે કીધું તું ને 20 આપો એટલે 30 આપ્યા, 3-3 દી ગયા, 30 આવ્યા કેમ નહીં? એટલે મેં કીધું ભાઈ ભગવાન એમ 30 આપવા ન આવે, પણ 20 તે મૂક્યા હોય ને તો રસ્તા પર કદાચ તું જતો હોય ને એક્સિડન્ટ થવાનું હોય ને, કોષનો ઘા હોય, કોઈની અણી આવીને ઉભો રહે ને ત્યારે સમજે તારા 20 આપેલા લેખે લાગ્યા સાહેબ. હા, કારણ કે દેવા વાળો નથી, દુબળો નથી એ ભિખારી સાહેબ. અને ત્યારે સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો હતો કે આત્મવાદીઓએ સ્વીકારેલ વિષય બાબતો તમારો પ્રશ્ન છે રાજા, સાંભળવા યોગ્ય છે.
हजारों विषयों कहे छे कि करवा योग्य कार्य करवा जोईए। अने आदि शंकराचार्य जी तो स्तोत्र में कहू छे अहम निर्विकल्पम निराकार रूपम विभु व्यापकम सर्वत्र सर्वेन्द्रियाणम सदा मे समत्वम मुक्तिर्न बंधनम चिदानंद रूपम शिवोहम शिवोहम। के जीव एक अंश छे, ये भगवान नो अंशी छे, अंश मा एज गुण होय जे अंशी मा होय, अने भगवान मा जे गुण भावना राखे एना जीवन मा ज परमात्मा आवे छे। सुखदेव जी कहे कि हे राजन, आपने बधाने खबर ज छे के एक दी आपणे मरवानुं छे। सौ जाणीए छे के शरीर जुदा छे, कारण के शरीर जे आपणे मळ्युं छे परमात्मानी देन छे। એ મનુષ્ય ઉતારને તમારે ને મારે એમનો ન વેડફવો જોઈએ, કારણ કે ક્યારે મોટા ઘરનું તેડું આવી જાય એ તમને ને મને ખબર છે ખરા? આ કાળને કોણ જાણી શક્યું છે? એક દિન તેરી શ્વાસ દોરી તૂટવાની પ્રભુ પાસે જઈને બંધા માંગ મેરી બાની मांग मेरी बानी मांग मेरी बानी। एक दिन तेरी श्वास तोरी तूटवानी प्रभु पास जईने बंदा मांग मेरी बानी मांग मेरी बानी मांग मेरी અને કહેવાય છે કે શરીર અને આત્મા જુદા જુદા છે, જન્મ્યા ત્યારે જેવા હતા એવા જ મરણ સમયે જવાનું છે, ખાલી આવ્યા ને ખાલી જવાનું, આવ્યા તા તોય જબલું, જબલામાં પણ ખીચું નહીં, છેલ્લે જશું ત્યારે કફન, એમાંય ખીચું નહીં, પણ જે કંઈ પણ રમત છે બધી આ ખીચાની છે। હા, આપણે આ બંડી શિવરાવીએ ને તોય દરજીને એમ કહે કે ભાઈ અંદર એક ખીચું કરજો હજી, બાર તો ખીચું હોય પણ છતાં એમ કે ભાઈ અંદર ખીચું કરજે, કારણ કે બાર ન રાખી શકાય એ અંદર રાખી શકાય, કારણ કે બાર 500 ની નોટ ન રખાય એ અંદર રખાય, બાર તો 10 ની નોટ જ રખાય, કોઈ માગે તો કેવા થાય ભાઈ આ 10 રૂપિયા છે મારી પાસે, અને જો 500 ની નોટ રાખી હોય તો। એક ગામની અંદર એક શેઠ રહેતા હતા, એ ક્યારેય કોઈને 5 રૂપિયા ન આપે, ત્યારે કોઈને 5 રૂપિયા ન આપે, એટલા એ લોભી હતા। પણ કહેવાય એકવાર ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ગયા ને, એટલે એને વિચાર કર્યો કે આજ ભગવાનને જો આગલા ખીચામાં 500 નોટ ચલાવી વાહે મૂકી દઉં, હું એને વિચાર્યું કે લાવ પાછળ મૂકી દઉં, એટલે કોઈને ખબર પણ ન પડે ભગવાનને 5 રૂપિયા મૂકી અને દર્શન કરીને હું વયો જઈશ। એની સાથે એક માણસ હતો, તો એ ભગવાનના દર્શન કરવા માટે ગયા, પણ એ શેઠને એ ખબર ન રહી કે 500 રૂપિયા પાછળ નાખવા માટે ગયા ને નીચે પડી ગયા। એની હારે જે માણસ હતો એ બુદ્ધિશાળી હતો, એને વિચાર્યું કે આ શેઠ કોઈથી ભગવાનને કાંઈ દેતો નથી, દરરોજ આઠાના પાવલી ચારાના મૂકીને જાય છે, આ બરાબરના શેઠ લાગમાવ્યા, એ 500ની નોટ પડી ગઈ તો પહેલાં એ લઈ લીધી, અને એ લઈ અને શેઠની સામે ઓલા દાન પેટીમાં નાખી। શેઠ કે તું કેદીનો દાનવીર બની ગયો, તું તો મારી આરે રહે છો અને તું દાનવીર ક્યાંથી બની ગયો, 500 રૂપિયા ભગવાનને નથી આપ્યા? ત્યારે ભાઈ એવું કીધું કે શેઠ આ મેં નથી આપ્યા, પણ અમુક લોભિયા જીવના જે પડી ગયા હતા ને એ લઈને મેં આમાં નાખ્યા, એટલે ભગવાનનો જીવ હારો કરે। એટલે શેઠ પાછા વિચારવા લાગ્યા, લાય મને ખીચામાં તો જોવા દે, આમ આમ ખીચા ફંફોળે, પણ ખીચામાં જો તો 500ની નોટ દેખાય ને। હવે શેઠ જો ઓલાને એમ કે તે ચોરી કરી તો ગામમાં વાતો કરે કે આ શેઠ લોભ્યો તો નાના 500 રૂપિયા ગયા, એટલે એ કોઈને કઈ ન હકે, કોઈને સેવી ન હકે, એટલે ટૂંકમાં ભગવાન જ્યારે જ્યારે આપે ને ત્યારે ભગવાનને આપતા રહેવું સાહેબ। કહેવાનો ભાવ ક્યારેય આપણે લોભ ન કરો, અને જીવનમાં લોભ પણ આવશ્યક છે પણ માપમાં કરો ને, તો પરમાત્માએ તમને મહિને 5000 આપતા હોય ને તો એમાંથી 200 રૂપિયા તો ભગવાનના કામમાં વાપરવા સાહેબ, કારણ કે આમ તો શાસ્ત્ર એવું બતાવે કે 10મો ભાગ આપણે વાપરવો, 5000 કમાવ એટલે 500 રૂપિયા સાઈડમાં મૂકવા, લાલાભાઈ તમે 10000 કમાણા હોય તો 1000 રૂપિયા સાઈડમાં મૂકવો
અને દર મહિને 1000 રૂપિયા ભેગા કરી 12 મહિને 12000 રૂપિયા થાય તો 12000 માં સરસ મજાનો તમારા કુળદેવીની પ્રસન્નતા પ્રાપ્તિ માટેનો યજ્ઞ કરાય વર્ષમાં એકવાર પિતૃની પ્રસન્નતા પ્રાપ્તિ માટેનો યજ્ઞ થાય ને તમારી શ્રદ્ધાઓ એ કાર્ય તમે કરી શકો કારણ કે ભગવાને આપણને આપ્યું છે ને આપણે દેવું ને સાહેબ તમારું ને મારું કંઈ છે આ દુનિયામાં ખાલી એવા છે તો આ ખીચા માટે જ આવ્યા ને આપણે જન્મ્યા ત્યારે જબલું ખાલી જવાના તોય ખાલી જબલું છતાં પણ ભેગું કરી આ ખીચા માટે પણ જેટલું ભેગું કરો એ તમને બધું મુબારક પણ થોડું થોડું ભગવાનના કામમાં પણ વાપરતા રહેજો કારણ કે ભગવાન ક્યારેય કોઈનો ભાર નથી રાખતા વાલા એટલા માટે અને અંતકાળે જે મારું સ્મરણ કરતો તે ત્યાગ કરે ને તે મને પામે છે પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ સંભળાવે કે રાજન સાંભળો જે જીવાત્મા અંત સમયે પરમાત્માનું નામ સ્મરણ કરતો કરતો જાય ને પરમાત્મા એને લેવા માટે આવે છે અને આપણે આગળ આ કથા આવશે અજામી લાખ્યાની ત્યારે સમજાવીશ કે ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા જીવાત્મા જાય ને તો એનો પણ ઉદ્ધાર થાય કહેવાય છે કે આપણે અઠવાડિયાના 7 દિવસમાં તમારો ને મારો કયો વાર છે એ આપણને ખબર નથી રવિ પછી તો સોમ રવિ પછી સોમ સોમ પછી મંગળ મંગળ પછી બુધ ગુરુ શુક્ર શનિ રાહુ તો કે આ 7 વાર છે 7 વારમાં તમારો ને મારો કયો વાર એ તમને ને મને ખબર નથી પણ એ 7 દિવસની અંદર કેદી આપણને કાળ લેવા આવે એ ખબર છે તો એ કાળ આપણને નોટિસ પણ નથી આપતો હવે તો ડાયરેક્ટ એમને આવીને લઈ જાય પહેલાના જમાનામાં તો આપણા ગઢિયાઓને ખબર કે કાળ જ્યારે આવવાનો હોય ને ત્યારે આપણું મૃત્યુ નજીક હોય એટલે શરીર ઠંડુ પડવા લાગે અને બે આંગળીઓ લઈ કાનને આવી રીતના દબાવો કાનની અંદરથી જો અવાજ ન આવે ઓછો આવવા લાગે એટલે સમજવાનું કે હવે આપણી તૈયારી થઈ ગઈ પણ એ અખતરો અહીંયા કોઈ નહીં કરતા હા કારણ કે શાસ્ત્રમાં બતાવ્યું કે બે આંગળીઓ લઈ કાનની અંદર રાખવાની અને એની અંદરથી ઓમ સોહમનો અવાજ આવે અને એ અવાજ જ્યારે ધીમો પડવા લાગે ત્યારે સમજવાનું કે હવે કાળ આપણી નજીક આવી ગયો કાળ આપણી નજીક આવે એ આપણને ચેતવણી પણ આપે છતાં પણ તમે નું સમજી નથી શકતા કારણ કે ગઢ પણ આવી જાય આંખે દેખાય નહીં કાને સંભળાય નહીં છતાં પણ આપણે ભગવાનને યાદ નથી થતા ક્યારે તો કે કવિઓ કહે છે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવો થાશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવો થાશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવો થાશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવો થાશે અરે આ કાયામાંથી હંસ લો રે ઓ ચિંતાનો ઉડી જશે આ કાયામાંથી હંસ લો રે ઓ ચિંતાનો માથી હંસ લો રે ઓ ચિંતાનો ઉડી જશે માથી હંસ લો રે ઓ ચિંતાનો ઉડી જશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવો થશે કોણ જાણી શકે કાળને કહેવાય છે કે આ કાળને કોણ જાણી શકે સાહેબ અને કાળ ક્યારે આવે એની કોઈને ખબર નથી સવારે આવે સાંજે આવે બપોરે આવે એ કોઈને ખબર નથી અને આ કાયામાંથી આ શરીરમાંથી આ દેહ રૂપી 5 તત્વોનું બનેલું છે ને એમાંથી જ્યારે આપણો આત્મા વયો જાય એ કોને ખબર છે ક્યાં જવાનો છે આ કાયામાંથી હંસલો ઉડી જવાનો પણ ક્યારે ઉડી જવાનો કયા સમયે ઉડી જવાનો એ તમને ને મને હજી ખબર નથી સાહેબ તારા મોટા મોટા બંગલા રે
મોટર ને ગાડી વાડી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે જાણી શકે કાળ ને રે સવાર કાલ કેવો થશે કોણ જાણી શકે કાળ ને રે સવાર કાલ કેવો થશે અને કહેવાય છે કે આ જગતની અંદર આપણે જે કંઈ પણ ભેગું કર્યું છે નાના ઝૂંપડામાંથી લઈ અને મોટો મહેલ આપણે બનાવ્યો આ નોકર ચાકર મોટર ગાડી વાડી લાડી આ બધું જ પરમાત્માએ આપણને આપ્યું પણ અંત સમયે આમાંથી કોઈ આવવાનું છે ખરા નથી નોકર આવવાના નથી ચાકર આવવાના નથી બંગલા આવવાના નથી ઝૂંપડા આવવાના આમાંથી કાંઈ આવવાનું આ બધી જ માયા મૂડી જે છે ને તમારી ને મારી એ તમારે ને મારે અહીંયા જ પૃથ્વી ઉપર મૂકીને ચાલ્યા જવાનું સાથે ચાર શ્રીફળ સિવાય પાંચમું શ્રીફળ એ કોઈ નહીં આપે હા ધારો હારો પાળો રે નહી રાખે ઘરમાં ઘરે તારો દેહરો પાળો રે નહી રાખે ઘરમાં ઘરે તારો દેહરો પાળો રે નહી રાખે ઘરમાં એ તારા સગા દે ગમે એટલી સજાવશું ગમે એટલાનું દેખરેખ રાખશું ગડપણ આવે અને મોઢામાં દાંત પડી ગયા હોય ને અને દાંત ન હોય છતાં પણ આપણે ચોખ્ખું મૂકીએ કારણ કે ગડપણ કોઈને ગમતું નથી ગમે એટલું આ શરીરને આપણે સજાવશું ગમે એટલા પાવડરો લગાડશું છતાં પણ જેવા છીએ એવા જ આપણે રહેવાના છીએ અને અંત સમયે તો જ્યારે આપણું મૃત્યુ આવવાનું હોય આપણે મરણ પથારીએ હોય અને આપણો દીકરો જ્યારે આપણી વૃદ્ધ અવસ્થા હોય આપણે બીમાર પડ્યા હોય અને ફોરવીનમાં લઈ દવાખાને લઈ જાય અને ડૉક્ટર ચેક કરીને એમ કહી દે કે ભાઈ હવે તમારા બાપુજી કે બા નથી રહ્યા ત્યાર પછી એવો એક દીકરો મને બતાવજો જે પોતાના બાપની કે માની ડેડ બોડી લઈને પોતાની ફોરવીલમાં પાછો આવ્યો હોય સાહેબ કારણ કે જીવતા છીએ ને ત્યાં સુધી જ તમારું ને મારું મહત્ત્વ છે મર્યા પછી તમારું ને મારું કોઈ જ પ્રકારનું મહત્ત્વ નથી તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં રહી તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં રહી તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં રહી તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં
આ દુનિયાની અંદર જે કે પણ સાચી ખોટી વાણી વાપરી હશે, કોઈકના સારા માટે કીધું હશે તો પણ ભલે, કોઈના ખરાબ માટે કીધું હશે તો પણ ભલે, પણ એ બધી જ વાણી આ જગતમાં છોડીને તમારે ને મારે જવાનું છે. જો સારું કામ કર્યું હશે તો દુનિયાના લોકો આપણને યાદ કરવાના છે, પણ જો ખરાબ કામ કર્યું એટલે એ વાત યાદ રાખજો કે કોઈ પણ માણસ તમને યાદ નહીં રાખે સાહેબ. અને તારો આ પંખીડાનો માળો છે કે પલકમાં વિખરાઈ ન જાય એનું ધ્યાન રાખજો, કારણ કે આપણે કાનના કાચા ક્યારેય ન રહેતા સાહેબ. કારણ કે જો કાનના કાચા રહેવા માટે થશું ને તો આપણો પંખીનો માળો જે બનાવેલો છે ને એ તરત તૂટી જશે. કોઈની વાતોમાં ન આવતા, કારણ કે જો કોઈની વાતોમાં આવી ગયા તો સમજજો કે તમારા ઘરનો જે પંખીનો માળો 25-30 જણાનો ભેગો રહેતો છે ને એ માળો તમારો ત્યાં ત્યાં છૂટો પડી જશે સાહેબ. કે કાળ ને રે સવાર કાલ કેવો થશે વાલા જાણી શકે કાળ ને રે સવાર કાલ કેવો થશે અરે આ કાયા માંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે આર કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. તમને ને મને સરસ મજાનો 84 લાખ યોનિઓ ફરી મનુષ્યનો અવતાર મળ્યો. એ મનુષ્ય અવતારની અંદર પરમાત્માનું ભજન કરવા માટે પરમાત્માએ તમને ને મને મોકલ્યા. અને એ મનુષ્ય અવતારમાં આપણે રામના ભક્ત સાચા થવાનું છે, કૃષ્ણના ભક્ત સાચા થવાનું છે, અને એ થયા તો સમજો કે તમારો બેડો પાર થઈ ગયો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને પ્રશ્ન કરે કે જ્યારે આ સંસારમાં માણસને ક્ષણિક વારનો વૈરાગ્ય લાગે છે, ઘરની અંદર સૌ કોઈ જીવાતમાં રહેતા હોય અને એકાબીજી વિચાર કરીએ કે આ માણસને વૈરાગ્ય ક્યારે લાગે, વૈરાગ્ય ક્યારે લાગે, તો કે જ્યારે આપણે કથા વાર્તાની અંદર ગયા હોય, જ્યારે આપણે નામ સ્મરણ સાંભળ્યું હોય પરમાત્માનું, ત્યારે આપણને એમ થાય કે હવે ભગવાનની આપણે ગાથાને શ્રવણ કરવી, ભગવાનને આપણા હૃદયસ્થ કરવા. કારણ કે મૃત્યુની વેદના એ ભયંકર છે. આ શરીરને આત્માને જુદા થતા હોય એ વેદના અસહ્ય છે, પણ ભગવાનમાં ભાવ જાગે તો આ વેદનાને તમારે ને મારે ભોગવવી ન પડે ભાઈ. અને સુખદેવજી મહારાજ કહે કે રાજા, તમારો પ્રશ્ન છે જેનો મૃત્યુ નજીક આવ્યો હોય એ જીવાત્માએ શું કરવું જોઈએ. રાજા, મૃત્યુ જેનું નજીક આવ્યું હોય
એ જીવાત્માએ ગીતાજીના બીજા અધ્યાયના 37મા શ્લોકમાં કીધું છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે જીવાત્માના જીવનમાં મૃત્યુ નજીક આવે એ જીવાત્માએ મૃત્યુને અપનાવવું જોઈએ, એ મૃત્યુનું સ્વાગત કરવું જોઈએ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, કે જે જન્મેલા છે એનું મરણ તો નિશ્ચિત છે, પણ કયા સમયે છે એ કોઈનું નક્કી નથી. અને કહેવાય છે, પણ મુશ્કેલી એ છે કે મૃત્યુનો ભય છૂટે કઈ રીતે. મરવું મરવું બધા કરે, પણ કોઈ ખરેખર મરવા માટે તૈયાર જ નથી. મરવું મરવું સૌ કોઈ કહે, પણ મરવા માટે કોઈ તૈયાર નથી. મેં 2 દિવસ પહેલા ન કીધું, પહેલા માડી હતા, ભગવાનને યાદ કરતા હતા. જિંદગી એવી છે આપણી વાલા, ભગવાન લેવા માટે આવે તો તૈયારી તમારી ને મારી નથી. ખાલી આપણે કહીએ કે ભગવાન મને લઈ જા, મરવું બધાને છે પણ તૈયારી કોઈની નથી. પણ અહીંયા તો શાસ્ત્ર એવું બતાવે કે જે જીવાત્મા પરમાત્માની અંદર મન લગાડે તો જ પરમાત્મા એને લેવા માટે આવે. બાકી એમ કહીએ કે મને લેવા ભગવાન આવો, મને લેવા આવો, તો ભગવાન એમનેમ નથી આવતા. સ્વધર્મ નક્કી કરવા માટે ત્રીજો સમય જોવો પડે. અને જીવનમાં મનુષ્ય આ જે આત્મા આપણને મળે દુર્લભ છે. અને આપણા જીવનમાં દુર્લભ શું છે, તો કે દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણ ભંગુર તત્રાપિ દુર્લભમ મેન્ય વૈકુંઠે પ્રિય દર્શનમ. એક તો આ માનવ દેહ દુર્લભ મળ્યો, માનવ દેહ મળ્યો પણ એ કેવો, તો કે ક્ષણ ભંગુર, ક્ષણવાર પૂરતો. અને એમાં પણ વૈકુંઠ પ્રિય, એટલે કે ભગવાનને પ્રિય એવા ભગવાનના વહલા, એવા સાધુ સંતો બ્રાહ્મણોનું પૂજન કરવું, એમનું અર્ચન કરવું, એમની સાર સંભાળ રાખવી. વૈકુંઠમ પ્રિય દર્શનમ, ભગવાન એમ કહે છે કે 3 વસ્તુ આ જગતમાં દુર્લભ છે. મનુષ્ય દેહો દેહી નામ ક્ષણ ભંગુર, કે ક્ષણ ભંગુર કહેતા કે થોડોક સમય જ છે, પણ એ સમયમાં જો ભગવાન યાદ આવે અને આટલા લોકોની સરાહના કરવામાં આવે, આગતા સ્વાગતા કરવામાં આવે, તો પણ મનુષ્ય અવતાર સાર્થક થઈ જાય. કારણ કે ભગવાનને વાલું કોણ છે, તો કે જે બીજા લોકોની સેવા ચાકરી કરે, જે બીજા લોકોનું ધ્યાન રાખે. એટલે ભગવાન એમ કહે કે ભક્ત મને બહુ વાલો છે. પણ અત્યારે આ જગતમાં બધા જીવ પેટ ભરા થયા, સૌ કોઈ પોતપોતાનો વિચાર કરે, બીજા કોઈનો વિચાર કરતા નથી. અને સુખદેવજી કહે કે હે રાજન, દ્વાપરના આરંભમાં મારા પિતા વેદવ્યાસ પાસેથી આ શીખેલી શ્રીમદ ભાગવત સંહિતા આજે હું તમને સંભળાવું છું, તે તમે સાંભળો. શુક્રાચાર્યજીએ સર્વપ્રથમ ભગવાનને વિરાટ સ્વરૂપનું દર્શન થયું એની કથા બતાવી હતી કે હે રાજા, સમુદ્ર છે તે ભગવાનનો ઉદર છે, નદીઓ તે ભગવાનના વિરાટ નારાયણની નાડીઓ છે, વાદળા એ ભગવાનના કેશ છે, વૃક્ષ ભગવાનના રૂવાડાઓ છે, માયા એ ભગવાનનું હાસ્ય છે, ચંદ્ર ભગવાનનું મન છે, અને સૂર્યનારાયણ પરમાત્માની આંખો છે. વિરાટ સ્વરૂપના કેટલું અદ્ભુત વર્ણન છે. અને વિરાટ સ્વરૂપનું વર્ણન ત્યારબાદ આગળ બતાવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને, કે આ વિરાટ સ્વરૂપના જે કોઈ પણ જીવાત્મા દર્શન કરે તો પણ એ જીવાત્માને મોક્ષ પ્રાપ્તિ થાય છે. શુક્રાચાર્યજી કહે કે હે પરીક્ષિત રાજા, પરમાત્મા સ્થૂલ સ્વરૂપે બિરાજમાન છે. ભગવાને 4 વર્ણની વ્યવસ્થા કરી. એ 4 વર્ણ કયા, તો કે બતાવ્યું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. આ 4 વર્ણના લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ત્યારબાદ સુખદેવજી મહારાજ કહી રહ્યા છે કે રાજન, આ 4 વર્ણની વ્યવસ્થા અંતર્ગત ભગવાને સ્થૂળ સ્વરૂપની ધારણા કરી. જે કંઈ પણ દેખાય છે બધું ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનથી જુદું કંઈ જ નથી. પણ જ્યાં સુધી આપણે પરમાત્માને એક્સેપ્ટ નહીં કરશું, ભગવાન છે એવું નહીં માનશું, ત્યાં સુધી આ જગતમાં ભગવાન નહીં રહેશે. આપણે હૃદયથી માનવું પડે કે ભગવાન છે, પણ જ્યાં સુધી એમ ન મનાય કે ભગવાન નથી, ત્યાં સુધી પરમાત્મા તમને અને મને મળવાના નથી. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે
કે શું માર્ગમાં ચિથરા નથી મળતા, શું જાળવા ફળની ભિક્ષા નથી આપતા, શું એ પરોપકાર નથી? આ વહેતી નદીઓ સુકાઈ ગઈ છે, ગુફાઓ રૂંધાઈ ગઈ છે, અરે શરણે આવેલાનું શું ભગવાન રક્ષણ નથી કરતા? તો પછી આ કવિઓ સંતો વિદ્વાનો શા માટે ધર્મની દુધર્મ કરે છે? એ જ્યારે જ્યારે કથાઓ કહેતા હોય, એનું મનન કરાવતા હોય, પઠન કરાવતા હોય, ત્યારે એની અંદર એનો કંઈક ને કંઈક મર્મ રહેલો હોય છે. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મુક્તિના બે પ્રકરણ છે. મુક્તિ ક્યારે મળે એ બતાવે કે મુક્તિના બે પ્રકરણ છે, એક સાધ્યો મુક્તિ અને એક ક્રમહ મુક્તિ. સાધ્યો મુક્તિ એટલે કે મુંબઈથી દિલ્હી પ્લેનમાં જવું અને કર મુક્તિ, અને મુંબઈથી દિલ્હી જવું એને ક્રમ મુક્તિ કહેવામાં આવ્યું છે, કે જેની અંદર પોતાના કર્મના રૂપે આપણે મુક્તિ મેળવીએ છીએ. અને સાધ્યો મુક્તિ એટલે કે જે જીવાત્મા પોતાની સાધનાના બળે પરમાત્માને પ્રાપ્ત કરે એને સાધ્યો મુક્તિ કહેવામાં આવી છે. શુક્રાચાર્યજી ત્યારે કથા કહેવા તત્પર થયા. શૌનકાદી સુત પુરાણી મહારાજે પૂછ્યું કે હે પરીક્ષિત, જ્યારે આમ પ્રશ્ન કર્યો ત્યારે સુખદેવજીએ તમને શું કહ્યું? ત્યારે બે ઠેકાણે સંવાદ ચાલે, ગંગાના કિનારે અને બીજો નૈમિષારણ્યમાં જે 88,000 ઋષિમુનિઓ ભેગા થયા હતા, છતાં પણ ત્યાં લાઉડસ્પીકર નહોતા, ત્યાં સંગીત પણ ન હતું, છતાં પણ સુત પુરાણી મહારાજ અને સુખદેવજી મહારાજ વગર આ માયકે વગર સંગીતે કથા કહેતા. અને એ જોવા જઈએ તો આપણા ડોંગરેજી બાપા પણ એને કોઈ વસ્તુની જરૂર ન પડે, પણ અત્યારે કળિયુગના પ્રભાવને કારણે થઈ અને ભાગવતના મહાત્મ્યમાં પણ બતાવ્યું છે કે કથામાં સંગીતની આવશ્યકતા છે. એનું કારણ શું? તો કે ભગવાન કૃષ્ણ સ્વયં સંગીત પ્રિય છે, એટલા માટે સંગીત આપણે રાખવું પડે. અને સંગીત વાગે તો આપણને નિંદર ન આવે, એટલા માટે બીજું તો, કારણ કે એ જે મારા સાજિંદા ટીમ છે, કહેવાય કે મોર છે ને એની પાંખ વગર ન શોભે. એમ હું અહીંથી કેવલ બોલતો હોઉં તો એ તમને ન ગમે, પણ કહેવાય કે પાછળ ધીમું ધીમું વાગ્યા કરે તો તમને આનંદ આવે. એટલે કહેવાય કે ધીરે ધીરે તારા વગાડ જંતરને મારા કાળજામાં વાગે ટેરવા. એ જે જ્યાં આપ કહેવાય કે મ્યુઝિક આપે અને આપણને સાંભળવું ગમે એવા ઓર્ગન માસ્ટર મારા નરેશભાઈ જીવાણીને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. અને કહેવાય કે પેટી ઉપર જે ગાય અને આપણને સાંભળવાનું મન થાય, કર્ણ પ્રિય કે આપણા કાનને ગમે એવું આપણને ગાયને સંભળાવે એવા મારા મોટા ભાઈ એટલે જયભાઈ જોશીને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. અને કહેવાય કે તબલાની એક ઠીકરી પર એક હાથ મારે અને આપણને પાંચ પાંચ વાર નાચવાનું મન થાય એવું તબલું જે વગાડે એવા મારા જલારામ બાપુને જોરદાર તાળીથી વધાવો. એ આપણા શોભાવડ ગામનું ઘરેણું કહેવાય સાહેબ. એ શોભાવડ ગામનું ઘરેણું કહેવાય જલારામ બાપુ, એને બે વાર તાળીથી વધાવો વાલા. યાર નહીં હૈ સુર સે જિનકો પ્યાર નહીં હૈ સુર સે જિનકો પ્યાર નહીં હૈ સુર સે જિનકો પ્યાર નહીં હૈ સુર સે જિનકો ઓ પુરખ ઇન્સાન નહીં પ્યાર નહીં હૈ સુર સે જિનકો પ્યાર નહીં હૈ સુર સે જિનકો ઓ મૂર્ખ ઇન્સાન નહીં હૈ પ્યાર નહીં હૈ સુર સે સુર ઇન્સાન બના પરવાને નાદાર નહીં પ્યાર
को प्यार नहीं है, प्यार नहीं है सुर से जिनको। अने आ संगीत तो कहवाय छे के जेने कर्ण प्रिय होय एने गमे, बाकी तो बधाने एम लागे के आ शू वगाडता रे शू गाता हशे। अने नित्य अहीं आपणा ભાગવત મોક્ષ ગાથાના નિત્ય જે ભાગવતજીનું શ્રવણ અને મનન કરે છે એ અમારા પિતાશ્રી એવા નરેશ દાદા, એને પણ જોરદાર તાળીથી વધાવો સાહેબ, કારણ કે દરરોજ પૂજા કરવી અને ભાગવતજીના શ્લોકોનું પઠન કરવું, કારણ કે કહેવાય કે કથા તો પૂર્ણ હું ન કરી શકું, અમુક કથાઓનો સાર કેવો પડે, પણ આખી કથા જે પૂર્ણ કરે એ પાઠક બ્રાહ્મણ। અને કહેવાય કે અહીંથી હું આ જે કંઈ પણ બોલું છું અને તમારા સુધી જે અવાજ પહોંચાડે છે એવા મારા શિવ સાવન તળાજા એટલે મારા રાજુભાઈને જોરદાર તાળીથી વધાવો સાહેબ, કારણ કે આ વ્યક્તિની તો જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી પડે, રાતોરાત આ સાવન મારી દીધું અને કથા આપણને આ સાર્થક કરી દીધી, જોરદાર તાળીથી વધાવો એને। અને મંજીરાના માણીકર અમારે મગનભાઈ, એને પણ તાળીઓથી વધાવો સાહેબ। અને કહેવાય છે કે નાના એવા કચકડાની અંદર તમને ને મને જેણે કેદ કરી રાખ્યા છે, નાના એવા કચકડાની અંદર તમને ને મને જેણે કેદ કરી રાખ્યા છે, આજ નહીં પણ 50 વર્ષ પછી પણ તમારી આવનાર પેઢીને પણ તમે કહી શકો કે નહીં આપણે બોગા દાદાની પાછળ આ કથા કરી હતી, એ અમારા કેમેરામેન અમારા લાલાભાઈ મોવાવાળા, એને પણ જોરદાર તાળીઓથી વધાવો સાહેબ, કારણ કે અત્યારે આ બધું ઉતારી દેશે પછી 50 વર્ષ સુધી આપણે કંઈ જોવાના તો નથી, પણ આપણા બાળકોને આપણે કહી શકીએ કે નહીં જો આપણે આ પ્રમાણે કથા કરી હતી, પણ એ ક્યારે કંઈક ઉતાર્યું હોય તો આપણને ખબર રહે ને, એમ આજીવન સુધી આપણને કેદ કરી રાખ્યા નાના એવા કચકડામાં। અને આજ જે આપણે કથા સાંભળો છો એ પણ બધા પ્રસન્નીય છો, આપ વંદનીય છો, એક પોતપોતાના માટે બધા જ તાળી વગાડી દીધું, તમે અહીંયા આવ્યા છો આ સાંભળો છો એ જ બહુ મોટી વાત છે। તો આવો ફરીવાર શ્રીમદ ભાગવતની ગાથાને આપણે શ્રવણ કરીએ, એનું મનન કરીએ, અને આ કથાની આખી મેનેજમેન્ટ કરેવા અમારા નીતિનભાઈ જોશી, એને પણ જોરદાર તાળીથી વધાવો સાહેબ, કારણ કે આ બધું હેન્ડલિંગ કરવું, લાવવું, મૂકવું, બધાને સંભાળવા, કરવા એ કંઈ નાની વાત નથી, એક માણાને હાચો હોય ને તોય આપણે વિચાર કરીએ, એમ અમારા આખી આખા સ્ટાફની સંભાળે। અને આ કથા જેણે શિરોમૂળ ધારણ કર્યો અમારા બળુભાઈ, એને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો સાહેબ। આમ તો આખો કલસરિયા પરિવાર કહેવાય, હા કહેવાય છે 5ની મોટર છે પણ કરે છે 25નું કામ, જીન હરિ કથા સુની નહીં કાના શ્રવણ રંદ્ર હિ ભવન સમાન, નયન હિ સંત દર્શ નહીં દેખો લોચન મોર પંખ કર લેખ। શૌનક કહે છે કે હે સુતજી, સુખદેવજી મહારાજે પરીક્ષિતને આ સંવાદ સંભળાવતા એને આનંદ થાય છે, પરમ શાંતિને અનુભવ થાય છે, એમને એમ લાગે છે જેણે પોતાના કાનથી શ્રીહરિની કથા સાંભળી નથી એ કાન સર્પના દેહ રહેવા સમાન છે, અને જેને કામરૂપી સાપ કરડે તેને વિષયરૂપી લીમડો કડવો લાગતો નથી, જે જીવાત્માને સાપ કવડી ગયો હોય એને કડવો લીમડો ખવડાવો એટલે એનો ઝેર ઉતરી જાય, પણ જે જીવાત્માને કામરૂપી સર્પ કરડ્યો હોય એને તમે ગમે એટલો લીમડો ખવડાવો છતાં પણ એને સાપનું ઝેર ન ઉતરે એટલે ન જ ઉતરે, અહીંથી ગમે એટલી મહેનત કરીએ ગમે એટલું સમજાવીએ પણ જેને નથી જ સમજવું એ કંઈ જ સમજવાના નથી, જેને સમજવું છે એ માણસ એક એક શબ્દને પોતાના હૃદયસ્થ કરશે, અને જેને પોતાના નયનથી શાંત ભગવાનના દર્શન નથી કર્યા એ નયન રમ્ય નથી બન્યા, એ જીવાત્મા ક્યારેય પણ પરમાત્માના દર્શન ન કરી શકે। અને સુત પ્રાણી બોલ્યા, હે શૌનક આદિ ઋષિ મુનિઓ, ગંગાના કિનારે રાજાએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, ભગવાનની સૃષ્ટિનું સર્જન પાલન અને વિસર્જન કઈ રીતે કરે? ત્યારે સર્જન પાલન અને વિસર્જન કરનાર પ્રભુ ગ્રંથના આરંભે સ્મરણ કરી મંગલાચરણ કરવાનો સુખદેવને યાદ આવ્યું, શુરુમાં મંગલાચરણ યાદ આવ્યું, એ મંગલાચરણ એ પરમહંસોની સંહિતા છે અને ભાગવતમાં 3 જગ્યાએ મંગલ આચરણ બતાવ્યું એનું મંગલાચરણ,
કે જે જીવાત્માએ સારું કામ કર્યું હોય એનું આચરણ જેનું સારું છે એનું નામ મંગલ કહેવાય. પણ જેણે કંઈ મંગલ જ નથી કર્યું તેને મંગલ કેવું કેમ? પણ અહીંયા મંગલ કોને કહ્યું? તો કે એક વ્યાસજીને, બીજા સુતપુરાણી મહારાજને અને ત્રીજા સુખદેવજી મહારાજને. આ ત્રણની વંદના પણ ભાગવતજીમાં બતાવી. અને આ વાક્યથી સુખદેવજી પોતાના દીક્ષા ગુરુ શ્રી રાધાજીને વંદન કર્યા છે. શુક માને કે પોપટ, પોપટને રાધાજીએ શુકમ વદહ, શુકમ વદહ એટલે શુક એટલે કે પોપટના સ્વરૂપે જ્યારે સુખદેવજી મહારાજ હતા ત્યારે રાધાજી એને ગુરુ મંત્ર આપેલો, કૃષ્ણ કૃષ્ણ બોલો, રામ રામ બોલો. એટલા માટે ભાગવતની અંદર સુખદેવજી મહારાજે પોતાના ગુરુ એટલે કે રાધાજીનો ક્યાંય નામનો ઉલ્લેખ નથી કર્યો, કારણ કે દીક્ષા ગુરુ છે. અને હકીકતમાં તો કહેવાય છે કે ગુરુજીનું ક્યારેય આમ તો નામથી એને બોલાવાય જ નહીં, હા, એને ગુરુ કહેવા પડે. અને આપણે તો શું કહીએ, આ તો અમારા ગુરુ હતા, આ એનું નામ. પહેલાના જમાનામાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે અમારા જીવનની અંદર ગુરુનું મહત્વ ખૂબ હતું. અને હમણાં થોડાક સમય પછી ગુરુ પૂર્ણિમાનો પણ તહેવાર આવે. ગુરુ પૂર્ણિમાના તહેવારે આપણે સૌ કોઈ ભેગા મળી, જેને અષાઢી પૂર્ણિમા કહેવાય, તે દિવસે આપણે સૌ કોઈ ભેગા મળી આપણા ગુરુના ચરણમાં મસ્તક નમાવા માટે. જે કારણ કે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પર બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કારણ કે ગુરુ આપણા બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ કે ગુરુ અમારા જીવનના તમામ બ્રહ્મણાના તાળાને આપ ખોલી નાખો છો ને, એટલા માટે આપ અમારી માટે વંદનીય છો સાહેબ. અને મારા ગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી શાંતિ પ્રિયદાસજી ડભાણવાળા એમ કહેતા કે ગુરુ પૂર્ણિમાએ ગુરુ પોતાનો પ્રાણ છે એના તપનો એક અંશ પોતાના શિષ્યને આપે છે. કારણ કે પોતાના શિષ્યના જીવનમાં અજ્ઞાન જ્યાં છવાયેલું છે, અંધકાર જ્યાં છવાયેલો છે ને, એ અંધકારને દૂર કરવા માટે થઈ અને ગુરુ પોતાના પ્રાણનો એક તપનો અંશ ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના શિષ્યને આપે છે. જે પ્રમાણે બાળકને માં જન્મ આપે, પિતા ભણાવી ગણાવીને મોટા કરે અને પછી ગુરુનું કામ ચાલુ થાય, શું તો કે એને સંસ્કારોનું સિંચન કરાવડાવવું. એની અંદર ગુરુ પ્રત્યેનો, આ જગત પ્રત્યેનો, આ માનવ સૃષ્ટિ પ્રત્યેનો લગાવ કેવો હોવો જોઈએ એ આપણને ગુરુ બતાવે. પણ ક્યારે? ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના શ્રીચરણમાં નતમસ્તક થયા હોય ને ત્યારે. અને હું તો એમ કહું છું કે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે ને તેથી ગુરુના મહિમાને ગાવાનો દિવસ છે, કારણ કે ગુરુ જીવનમાં સાચી રાહ બતાવે છે, આપણને સાચો માર્ગ બતાવે છે. અને ગુરુ જ જીવનમાં આવી અને સાચી દિશાઓ બતાવે આપણને. એટલા માટે જ કહેવાય ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી જીને ગોવિંદ દિયો બધાય. અને આપ તો જાણો કે અઢિયા બ્રાહ્મણની એક કથા પણ છે, એને ભૂખ બહુ લાગે, ગુરુના આશ્રમમાં જાય અને દરરોજ કહેવાય છે કે થોડોક લોટ લઈ અને જંગલમાં ગુરુજી મોકલે અગિયારસ હોય ને તે દિવસે, તેથી ગુરુજીના આશ્રમમાં જમવાની વ્યવસ્થા ન હોય એટલે એને લોટ આપી દે અને કે જા તું. પણ જ્યારે જમવા બેસ ત્યારે એટલી પ્રાર્થના કરવાની કે હે મારા ગુરુના રામ તમે પધારો. એટલે જ્યારે જ્યારે એ બનાવે એને ભગવાન કહેવાય ને, કે ભક્ત જ્યારે નિખાલસ બને ને ત્યારે જ ભગવાન એની પાસે આવે. અને જ્યાં જંગલમાં તૈયાર કરીને બેસે અને પ્રાર્થના કરે હે મારાના ગુરુના રામ, હે મારા ગુરુના કૃષ્ણ તમે પધારો, એટલે રામ અને કૃષ્ણને એમ થાય કે લાવને આ ભક્ત મને બોલાવે એટલે હું જાઉં. પણ એક વખત બે વખત કરતાં કરતાં ભગવાન રામજી એવા, સીતાજી એવા, લક્ષ્મણ જેવા, હનુમાનજી એવા, અને એક વખત આ અડિયા બ્રાહ્મણને એમ થઈ ગયું કે આ દર વખતે ભગવાનને પ્રાર્થના કરું, દર વખતે બધાને લઈને આવે છે, પણ આ વખતે બધું કાચું એમને રહેવા દેવું છે. અને કહેવાય પ્રાર્થના કરી કે હે મારા ગુરુના રામ, હે મારા ગુરુના કૃષ્ણ પધારો. અને ભગવાન જ્યાં પધાર્યા, સીતાજીને બધા પધાર્યા, એટલે અઢિયાએ પૂછ્યું તમે કોણ? કે આ બધા અમારો ફેમિલી છે ભગવાન કે.
એક ઝાડ પાસે એટલે માને એમ થયું કે આજ જો હું જમી લઉં ને તો મને માપણામાંથી પણ ઓલું થાય, એટલે પેલા મારે અઢિયાને જમાડવો પડે. અને અઢિયો જ્યાં જમવા જાય ત્યારે એમ કીધું કે તમે બધા ભગવાન જ છો ને? એ કે હા. અને ત્યારે કીધું તમે બધા અહીંયા ઉભા રહેજો, જો તમે અહીંથી જાઓ તો તમને રામ દુવાય છે. એને જંગલમાં ગયો, પોતાના ગુરુને લઈને આવ્યો. ગુરુને કીધું કે ગુરુજી આજ મને ભગવાન મળી ગયા. ત્યારે એના ગુરુ કહે કે બેટા એમનેમ ભગવાન ન મળે, એમનેમ ભગવાન ન મળે. એ દર વખતે બિચારો કહેતો છતાં પણ કોઈ એનું ન માનતા, પણ આ વખતે તો ગુરુને લઈને આવ્યો. અને ગુરુને કીધું કે ગુરુ જુઓ, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન સીતાજી કૃષ્ણ હનુમાન આ બધા જ અહીંયા છે. હવે ગુરુજી વિચાર કરી કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી જીને ગોવિંદ દિયો બતાય છે. ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા રે, ગુરુજી સબદ સુનાયા રે. ધન ગુરુ દેવા મારા સુતો રે જગાડ્યો ગુરુએ, દેશ રે દેખાડ્યો રે, અલખ પુરુષ ઓળખાય. ઉડતા તણા મારા હે ગુરુજીએ તાર્યા રે, જમડાની આંટે થી છોડાયો. હે ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા રે, ગુરુએ સબદ સુના. અને જીવનમાં સાચા સદગુરુ મળે તો જ જીવનની નૈયા આપણી આ પારથી પહેલી પાર થઈ શકે. માટે આપણા જીવનમાં ગુરુનું હોવું ખૂબ મહત્વ છે. અને જેના જીવનમાં ગુરુ ન હોય એમણે કૃષ્ણમ વંદે જગદગુરુ. જો તમને કાળા માથાના માનવી ઉપર ભરોસો ન હોય તો ભગવાન કૃષ્ણને ગુરુ બનાવજો સાહેબ. કારણ કે મારા ગુરુ એવું કહેતા કે જ્યારે તમે ગુરુપદ ઉપર બેસો છો ત્યારે તમારા શિષ્યના તમામ પાપ લેવાની તાકાત હોય, તમારામાં શક્તિ હોય ત્યારે જ એના ગળામાં કંઠી પહેરાવજો. કારણ કે શિષ્યના જેટલા પણ પાપ હોય ને એ ગુરુના સર પર આવે, અને ગુરુના જેટલાય પુણ્ય હોય એ બધા શિષ્યના ખાતામાં વહી જાય. એટલે હવે વિચાર તમારે કરવાનો કે ગુરુ બનવું કે શિષ્ય બનવું. અને ભગવાન આપણને એ જ પ્રેમ અને ભાવ કરતા શીખવાડે છે. અને વ્યાસજીને પણ વંદના કરી છે, 12 શ્લોકની અંદર મંગલાચરણ કર્યું અને વ્યાસ વંદના કરી છે. અને સુખદેવજી મહારાજ તો સાંભળતા પરીક્ષિત એકવાર બ્રહ્માજી કમલાસન પર ધ્યાન કરે છે, અને ધ્યાન કરતા જોઈ દેવર્ષિ નારદને આશ્ચર્ય થયું. બ્રહ્માને પ્રણામીને પૂછ્યું કે હે દેવોના દેવ, આપને હું પ્રણામ કરું છું, આ સૃષ્ટિનું સર્જન કરો છો તેથી હું આપને જ રચિતા માનું છું, ઈશ્વર માનું છું, પણ આજે પણ આપ ધ્યાન કરો છો એ જોઈને મને આશ્ચર્ય થાય છે કે આપ આટલા મોટા જ્ઞાની હોવા છતાં પણ તમે કોનું ધ્યાન કરો છો? આપ ઈશ્વર છો, આપ ઈશ્વરનું ધ્યાન કરો છો, આખું જગત તો પરમાત્માનું ધ્યાન કરે છે, તો તમે કોનું કરો છો? પણ ભગવાન કોનું ધ્યાન કરે? ભગવાન છે કોની આધીન છે? શાસ્ત્ર બતાવે કે ભગવાન ક્યાં રહે છે. આપણને બધાને એમ થાય કે ભગવાન અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, પણ ભાગવતજીની અંદર બતાવ્યું, માનવ કહે કે મે બડા ઇસ ધરતી પર તું ક્યું ખડા. માનવ એમ કહે કે હું મોટો છું તો તું આ ધરતી પર શા માટે ઊભો છે? ધરતી કહે કે મે બડી તો શેષ સર્પે ક્યું ખડી.
जो धरती माता एम कहे कि हूँ मोटी छू तो शेष नारायण नी पर शा माटे छो माताजी तमे? शेष कहे कि मैं बड़ा तो शंकर के गले में जाके क्यों पड़ा? शेष नारायण एम कहे कि हूँ मोटो छू, आ पृथ्वी नो भार हूँ सहन करू छू, तो हे शेष नारायण भगवान शंकर ना गला मा तमे केम छो? शंकर कहे कि मैं बड़ा तो कैलाश में जाकर क्यों खड़ा? भगवान शिव एम कहे कि हूँ मोटो छू, तो हे भगवान शिव तमे कैलाश में जेने श्या माटे रहो छो? जो तमे मोटा होय तो तमारे धरती पर रहू जोईए ने, कैलाश में श्या माटे रहो छो? कैलाश कहे कि मैं बड़ा तो रावण के डर से क्यों खलबला? कैलाश एम कहे कि हूँ मोटो छू, मारा थी मोटो कोई नहीं, तो रावण ना भय ना कारणे तमे श्या माटे खलबलवा लाग्या? रावण कहे कि मैं बड़ा तो बाली की बगल में क्यों पड़ा? रावण एम कहे कि हूँ मोटो छू, मारा थी कैलाश खड़बड़वा लाग्यो, तो तू बाली नी बगल में श्या माटे पड़ियो? बाली ए तने श्या माटे पकड़ी लीधो? जो तो एटलो ज मोटो पराक्रमी हतो, छता पण? अने बाली कहे कि मैं बड़ा तो राम के चरण में क्यों खड़ा? बाली एम कहे कि हूँ मोटो छू, तो तू राम ना शरण में श्या माटे गयो? राम ने शा माटे गुरु बनाव्या? राम ने वंदना शा माटे करी? राम जी कहे कि मैं बड़ा तो सब भक्त के हृदय में क्यों बसा? राम जी एम कहे कि हूँ मोटो छू, तो आ जगत ना तमाम जीवात्मा हृदय में हे राम तमे शा माटे बिराजमान था ये मने बताओजो? अने भगवान रहे छे क्या? तेथी भागवत मां कह्यु छे कि अहम भक्ता पराधीन, तो भगवान एम कहे छे हूँ स्वतंत्र नथी, हूँ मारा भक्त ने आधीन छू, एटले भगवान पोताना भक्त ना हृदय में रहे छे साहेब। अने कहेवाय के राम पण कोनु ध्यान करता हता? भरत सरी को राम सनेही, जगो जप राम राम जपु जेही। आखू जगत राम नो जप करे, आखू जगत राम जी नो जप करे, अने राम जी जे छे ए भरत ना नाम नो जप करता था साहेब। आ रामचरित मानस एनी साक्षी पूरे हा दादा, रामचरित मानस जो तमे सांभळ्यु होय तो एमा रामचंद्र परमात्मा भरत नी उपासना करे एवुं एमा बतायु छे। अने भगवान भक्त नु ध्यान करे छे। अने त्यार बाद एक कथा गंगा ने आगळ वतारता सुखदेव जी महाराज परीक्षित राजा ने विराट परमात्मा कहे तत्वम असीथि अहम ब्रह्मास्मि, के हूँ कौन? ए प्रश्न जारे जागे त्यारे शिष्य पोताना गुरु ने पूछवु जोईए। अने परमात्माए आ कथानो लाभ सुखदेवजी महाराजे परीक्षित राजा ने आप्यो, अने प्रभुनी आज्ञा तथा सृष्टिनु सर्जन कर्यु छे। अने चतुश्लोकी भागवतनी कथा बतावी। अहम वेशा मग्ने नान्यद् यत् सदसत्परम्, पञ्चदाहं यदेते च यो विशेषो यहम्। कहे ब्रह्मा जी, आ जे बधुं देखाय छे ए ज्यारे नतुं त्यारे पण हुं हतो, आ बधुं जे देखाय छे त्यारे पण हुं छुं, अने हर हંમેશને માટે હું રહેવાનો છું એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી। ભગવાને બ્રહ્માજીને કહ્યું, આ ચતુષ્લોકી भागवत नु ज्ञान आपे मने आप्यो, जेने नटवर नगत नटवर नगर नो जगत नाटक कह्यो छे। अने त्यारे वेदो परमात्मा सहज स्वरूपे परमात्मा नी स्तुति वंदना करे छे। अने त्यार बाद आ श्रीमद भागवतना द्वितीय स्कंद नी अंदर अंते महादस पुराणों नी कथा बतावी। आ चतुश्लोकी भागवत भगवाने ब्रह्माजी ने संभळाव्यो, ब्रह्माए नारद जी ने संभळाव्यू, अने नारद जीए व्यास जी ने आप्यू, अने व्यास जीए जे सूत्र पोते समझ्या हता एना माटे थी हजार हजार श्लोको नो विस्तार कर्यो हतो, बार स्कंदवाळी संहिता रची हती। आम तो पुराणना पांच लक्षण छे, पण भागवत तो महापुराण छे एटले ना दस लक्षण बताव्या। कया दस लक्षण? तो के भागवत महापुराण ए दस लक्षण छे। अत्र सर्ग विसर्गश्च स्थानं पोषणमूर्तय, मन्वन्तराशानुकथा निरोधा मुक्तिराश्रय। के दस लक्षण कया?
अत्र सर्ग विसर्गश्च स्थानं पोषणमुत्तयः मन्वंतरेशानु कथा निरोधा मुक्तिराग श्रेय। पहलो सर्ग विसर्ग स्थान पोषण युति मन्वंतर ईशानु कथा निरोधा मुक्ति अने आश्रय आ भागवतना दस लक्षणों छे। स्कंदना बार लक्षण अने प्रथम स्कंद ने नाम आप्यु अधिकार लीला बीजा स्कंद ने नाम आप्यु साधन लीला अने त्रीजा स्कंद सुधीना आ दस लक्षणों ना नाम आप्या छे। श्रीमद भागवत महापुराणे द्वितीय स्कंद अर्पणम मह बोली कृष्ण कन्हैया की जय। अतः तृतीय अध्याय तृतीय स्कंद बे स्कंद ने विराम आपी त्रीजा स्कंद ने अंदर जारे मंगल प्रारंभ करिए त्यारे श्रीमद भागवत नो त्रीजो स्कंद एटले के सर्ग लीला अने भगवान ने दक्षिण भुजा नो रूप मानवामां आव्यो छे। प्रथम अने द्वितीय स्कंद द्वारा भगवान ने बे चरण ना दर्शन कराव्या एटले जीव भगवान ना श्री चरण मां गयो छे अने भगवान आपड़ा पिता पण छे भगवान आपड़ी माता पण छे। माने शरणे ले गयेला बाळकने मां क्यारे पोतानाथी झुकी अने पोताना बाळकने उठावे पण क्यारे पोताना बाळकने झुकवा नथी देती ए आ जनेता छे साहेब। एटले ત્રીજો અને ચોથો સ્કંદ એ ભગવાનની બે ભુજાઓ છે અને ત્યારે તૃતીય સ્કંદની અંદર મંગલ પ્રારંભ કરતા સર્ગ લીલાની અંદર બતાવ્યું સર્ગ એટલે સર્જન। ત્રીજો સ્કંદ અને ચોથો સ્કંદ જેની અંદર વિદુરજી અને મૈત્રીજીની કથા આવી સુખદેવજી મહારાજ કથા સંભળાવતા નિવેદન કરી કે હે રાજા પરીક્ષિત હવે હું તમને વિદુરજી અને મૈત્રીજીનો સંવાદ કહું તો તમે સાંભળો। આ કથા છે આમ તો ચાર શ્રોતાને ચાર વક્તામાં ચાલે। પહેલી સુતપુરાણી મહારાજ અને શૌનકાદિ ઋષિમુનિઓ બીજી કથા મૈત્રી મહારાજ અને વિદુરજી ત્રીજી કથા બતાવી સુખદેવજી મહારાજ અને પરીક્ષિત અને ચોથી કથા ભગવાન શિવ માં ભવાનીને સંભળાવે અને પાંચમી કથા જે હું અહીંથી કહું છું ને આપ સાંભળો એટલે આ કથા છે પાંચ પ્રવાહની અંદર ચાલી રહી છે। આ એક જગ્યાએ નહીં પણ પાંચ જગ્યાએ આ કથાનો વિસ્તાર થાય છે અને કહેવાય મૈત્રીજી અને વિદુરજીનો સંવાદ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને જે શ્રવણ કરાવ્યો એ હું તમને હવે શ્રવણ કરાવું। હસ્તિનાપુરમાં મહામંત્રી વિદુરજી પોતાના સમૃદ્ધિમાન ઘરનો ત્યાગ કરી તીર્થયાત્રા માટે ચાલી નીકળ્યા હતા અને તીર્થયાત્રામાં કરતા કરતા ગંગાના કિનારે આવ્યા મૈત્રી ઋષિમાં આશ્રમમાં પધાર્યા। મૈત્રી ઋષિ એમને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી એ દિવ્ય સંવાદ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહ્યો અને પહેલા તો એ કહો કે વિદુરજીએ પોતાના સમૃદ્ધિમાન ઘરનો ત્યાગ શા માટે કરવો પડ્યો તે આપ મને સુખદેવજી મહારાજ સંભળાવો। પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે તમે મને જે વિદુરજીની કથા કહેવા માટે જાઓ છો એ કથામાં વિદુરજીએ શા માટે પોતાના સુખી સમૃદ્ધ ઘરનો ત્યાગ કર્યો તો ત્યારે સુખદેવજીએ કથા ચાલુ કરી કે यदा तु राजा स्वसुतान साधुन पुष्णान धर्मे नवीनिष्ट दृष्टि धर्तो यवैष्ठ सुतान विबोधो प्रवेश्य लाक्षा पवने ददाह। सुखदेव जी महाराज परीक्षित महाराज ने विदुर जी ने અને મૈત્રીજીનો જે સંવાદ હતો એ બતાવે વિદુરજી એ ભક્ત છે એ શાંત રહ્યા છે। દુર્યોધને જ્યારે અમુક વાક્યો કહ્યા હતા ત્યારે વિદુરજીને કહ્યું કે તમે રોટલો મારો ખાવ છો એ અને તમને ગમે એવું તમે મન ફાવે તેવું બોલો છો
આજે મારા ઘરનું જો તમે અન્ન ખાધું હોય તો તમારે મારા પક્ષમાં બોલવું જોઈએ, પણ ખાઉં છો મારું ને મારું બોલતા નથી એ મને તકલીફ છે. અને કહેવાય વિદુરજી તો એ ભક્ત છે, શાંત રહ્યા જ્યારે દુર્યોધને આવા બધા શબ્દ કહ્યા ને ત્યારે. અને દુર્યોધને તો કહે છે કે વિદુરજીને અહીંથી બહાર કાઢી મૂકો, ત્યારે વિદુરજી કંઈ કહેતા નથી. એમ કહે છે કે દુર્યોધન તારે મને કાઢવાની જરૂર નહીં પડે, હું મારા હાથે સ્વયં અહીંથી ચાલ્યો જાઉં છું સાહેબ. અને પોતાના શસ્ત્રોને ત્યાં દ્વાપર છોડી અને વિદુરજી ત્યાંથી ચાલ્યા ગયા, શસ્ત્ર દરવાજે છોડી ગયા અને દ્વારે બતાવ્યું કે મેં તારું અપમાન કર્યું એટલા માટે મને માનની કશી પણ જરૂર નથી અને હું જઈને પાંડવ પક્ષમાં ભળી જઈશ એવું પણ તું ન વિચારતો. કુરુક્ષેત્રના મેદાનમાં તમારી સામે લડીશ, પાટલી બદલાવનો રિવાજ ત્યારનો ન હતો, હું તમારા તરફથી લડીશ એવું પણ ન માનતા, હું તો હવે ભગવાનની તીર્થયાત્રા માટે હું નીકળું છું. નહીતર થાય એવું કે માણસ આપણી બાજુ બોલતો હોય, કોઈ 5-10 રૂપિયા વધારે આપે તો બીજાની બાજુ બોલવા લાગે. માણસનો ક્યાંય ભરોસો છે ખરા? માણસ એવો એક વ્યક્તિ છે જેની પર જલ્દી ભરોસો કરી નથી શકાતો. નથી કહેતા કે સોનો જાણીને તારો સંગ કર્યો પણ અંતે નીકળ્યો કર્મે કથિર કોને કહેવું. આપણને એમ થાય કે આ માણસ બહુ સારો હશે, પણ એનો જો ભરોસો કરવા ગયા એટલે સમજવાનું કે આપણું બધું જ પૂરું થઈ ગયું. અને દુર્યોધને શકુની દુશાસન કર્ણ વગેરે બધા મિત્રો ભેગા કર્યા અને કૃષ્ણ પરમાત્માને વિષ્ટિ કરવા માટે બોલાવવામાં આવ્યા. અને આમેય દુર્યોધને વિદુરજીને ઉત્તર તપતો હતો અને કૃષ્ણ ભગવાન જ્યારે વિષ્ટિ માટે આવવાના હતા એ વાત એને ખબર પડી એટલે પરેશાન થવા લાગ્યો. અને દુર્યોધન બોલે છે કે વિદુરજી, વિદુરજીના ગયા પછી દુર્યોધન કહેવા લાગ્યો કે મામાશ્રી આ વાસુદેવ શું કામ આવી રહ્યો છે, એને શું કામ છે, જો એને ગડબડ કરી તો એને કહી દેજો કે મારા જેવો ખરાબ માણસ કોઈ નથી. અને વસુદેવજીને વિષ્ટિ માટે આવે પણ એ વિષ્ટિ મને માન્ય થઈ, કારણ કે વસુદેવ જો આવશે, કૃષ્ણ જો અહીંયા આવશે એ વસુદેવના દીકરા છે એટલે એને વસુદેવ નામ સંબોધન કરવામાં આવ્યું છે ત્યાં. અને જો અહીંયા આવી અને પાંડવ પક્ષની માટે થઈને મારી પાસે કંઈક ગામો માગશે, મારી પાસે ધન સંપદા માગશે તો હું એને કંઈ નહીં આપી શકું. અને ત્યારે યુદ્ધ તો અનિવાર્ય છે, યુદ્ધની જો ના પાડે તો યુદ્ધ પણ મારે કરવું જ છે. અને ત્યારે કહેવાય મામા શકુનિને સમજાવે કે તું બહુ ઉતાવળો ન થા, કારણ કે કૃષ્ણ છે આપણા સગા સંબંધી છે, તારી દીકરી લક્ષ્મણા સાથે એના દીકરા સાંબાના વિવાહ થયા છે, એનો પણ આપણે લાભ લઈશું, આપણે યુદ્ધમાં એની સહાયતા માગશું. અને કહેવાય કે ભગવાન જ્યારે હસ્તિનાપુરની અંદર આવવાના હતા ત્યારે આખા હસ્તિનાપુરને શણગારવામાં આવ્યું હતું અને ઠેર ઠેર કમાનો ઊભી કરવામાં આવી હતી, રાજમાર્ગની અંદર ધજાઓ પણ લગાડવામાં આવી અને આખાય નગરને ધજા પતાતાથી શણગારવામાં આવ્યું છે. આશુપાલવના તોરણ પણ બંધાવેલા છે, હસ્તિનાપુરના રાજમાર્ગ ઉપર બંને બાજુ લોકો ઉભા છે અને જ્યાં ભગવાન કૃષ્ણનો રથ ધીમે 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 કરતા હસ્તિનાપુરના ગેટ પાસે પહોંચે ત્યાં બધાએ ભગવાન દ્વારિકાનાથનો જય જયકાર કરવા લાગ્યા. બોલીએ દ્વારિકા, અને કહેવાય ઝરુખામાંથી સ્ત્રીઓ પુષ્પ અને અક્ષતની વૃષ્ટિ કરવા લાગી, ભગવાનને વધાવવા લાગી અને જનતા પણ ભગવાનનું અભિવાદન કરવા લાગી છે. અને કહેવાય કે પરમાત્મા આ ટોળામાં એક બાજુ સુલભા અને વિદુરજી ઉભા છે અને કહેવાય કે વિદુરજી ધૃતરાષ્ટ્રના પાસેથી નીકળ્યા પછી સીધા ઘરે ગયા અને સુલભાને કહ્યું કે દેવી બહુ સરસ સમાચાર છે, શું? તો કે કૃષ્ણ અહીંયા આવી રહ્યા છે અને કૃષ્ણ વિષ્ટિ માટે આવે છે, પણ મારું મને એમ કહે છે વિષ્ટિ તો એક બહાનું છે પણ કૃષ્ણ તમને ને મને મળવા માટે આવે છે. અને જેવો રથ નજીક આવ્યો કે વિદુરજી અને સુલભા બંને પોતાના પગ પર ઊંચા થઈ અને ભગવાનને અભિવાદન કરે છે સાહેબ. અને પ્રેમ હોય ને ત્યાં જ દ્રષ્ટિ પહેલી જાય, પ્રેમ ભાવ હોય લાગણી હોય ત્યાં જ દ્રષ્ટિ પહેલી જાય, બાકી બીજે બધે ન જાય સાહેબ. અને ત્યારે જ્યાં પગ ઊંચો કરીને જોતા હતા ત્યારે પરમાત્માએ દ્રષ્ટિ ટોળામાંથી ભગવાનની દ્રષ્ટિએ બંને ઉપર પડી અને એટલે બંનેને આનંદ થયો. અને કહેવાય કે ભગવાન વિદુરજી સામું જોયું એટલે વિદુરજીએ
પોતાની પત્ની સુલભાને કહ્યું કે જોયું દેવી, આજે પરમાત્માએ આપણી સામું તો જોયું ને, આટલા લોકોની વચ્ચે પણ બંને ભક્ત છે, આંખમાં આનંદના અશ્રુ આવ્યા. ભગવાને ઈશારો કર્યો કે આજે તમારા ઘરે આવીને મારે જમવાનું છે. હા, કારણ કે સંતની ભાષા છે ને ગુડ છે, એ જો જે માણસ સમજી શકે એ જ સમજી શકે, બાકી બધા ન સમજી શકે. એ ઈશારો બંને સમજી ન શક્યા, જોઈ ન શક્યા, કારણ કે અતિ આનંદમાં હતા. અને સવારી આગળ વધી ગઈ. વિદુર અને સુલભા બંને પોતાના ઘરે ગયા અને ભગવાનનું તો ભજન કીર્તન કરતા હતા. સવારી રાજમહેલમાં પહોંચી રાજદરબાર ભરાયો. કૃષ્ણ ભગવાન વિષ્ટિના યોજનની રજૂઆત કરી. ત્યાં દુર્યોધને ઘસીને ના પાડી દઈ અને કહ્યું કે તમે સમાધાન માટે આવ્યા હોય તો હે કૃષ્ણ, એ સમાધાન અમને મંજૂર નથી. આ બધું જ મેં જીતી લીધું છે, હવે મારે તમને કશું જ દેવાનું થતું નથી. પેલા કે ને, તારું મારું હૈયારું, તારું મારા બાપાનું, આ વાત એવી કરી કે ભાઈ જે કઈ પણ છે બધું જ મારું, આમાં તમારા કોઈનો કઈ ભાગ નહીં. પણ કહેવાય કે જેના ભાગ્યનું એને આપણે આપવું પડે, કોઈના ભાગ્યમાં હાથ આપણે નખાય નહીં. જો આપણે હાથ નાખવા જઈએ કોઈકના ભાગ્યમાં તો આપણા ભાગ્યમાંથી વયું જાય. માટે આ કથાનો એક સાર છે કે જ્યારે પણ કોઈના ભાગ્યમાં હાથ નાખવો નહીં. અને કહેવાય ભગવાન કૃષ્ણે કહ્યું, પણ તમે તો આ બધું કપટ કરીને જીત્યું છે, એમાંથી 5 ગામ તો પાંડવોને આપો. કે તમે આ બધું કપટ કરીને ભેગું કરી લીધું છે તો હવે 5 ગામ તો મારા પાંડવોને આપો. અને દુર્યોધન કરે, અરે 5 ગામ તો શું, એને એક હોઈની અણી પણ હું ન આપું. આટલો અહંકારી, આટલો અભિમાની હે, એ કે એને એક હોઈની અણી પણ હું ન આપું. અને જેટલી ધરતી મારી છે એ મારી પાસે જ રહેશે, એમાં કદાચ 100 તમે લ્યો ને એની ટાંચણી ભરાવો ને, એટલી પણ જગ્યા હું એને ન આપું. અને ત્યારે એને કહ્યું કે હું યુદ્ધ વગર આપવાનો નથી, કારણ કે જો એને યુદ્ધ કરે તો જ આ બધું એને મળે, નકર કઈ મળે. અને કહેવાય કે યાદ રાખજો, વિજય તમારો નહીં થાય પણ વિજય પાંડવોનો પણ નહીં થાય. આની અંદર વિજય તો કાળનો થશે, કારણ કે આ કાળના કારણે તમે આવા શબ્દ બોલો છો. અને આપણે નથી કહેતા કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, જ્યારે માણસનું ખરાબ થવાનું હોય, એનું પતન થવાનું હોય, ત્યારે એના જીવનમાં સારી બુદ્ધિ ન સૂજે, એને ખરાબ જ બુદ્ધિ સૂજે. અને કહેવાય કે પરમાત્માએ યુદ્ધ અનિવાર્ય બન્યું, છેવટે નિર્ણય થયો, ફેસલો એવો કે હવે કરવા દો. પરમાત્માએ કહ્યું, કંઈ વાંધો નહીં, કુરુક્ષેત્રના મેદાનમાં હવે સભાને બરખાસ્ત કરો, હવે આપણે મળશું કુરુક્ષેત્રના મેદાનની અંદર. કારણ કે જો તમારે વિષ્ટિ ન કરવી તો મારે તમારા ઘરની અંદર રહીને પણ શું મતલબ છે. મધ્યાહ્ન સમય થયો. દુર્યોધન કહે કે આવો વાસુદેવ, અહીંયા 56 ભોગ મેં તૈયાર કર્યા છે. કેટલા ભોગ? 56 ભોગ. પરમાત્મા કહે કે મારે તારે ત્યાં નથી જમવું, કારણ કે મહાભારતમાં તો કૃષ્ણ બહુ સ્પષ્ટ કહે છે, જો દુર્યોધન બે પરિસ્થિતિમાં કોઈને ત્યાં ખવાય. મહાભારતની જો કથા તમે સાંભળી હોય તેમાં ભગવાન કૃષ્ણ દુર્યોધનને કહે કે સાંભળ, કે કોઈ પણ જીવાત્માને ત્યાં બે પ્રકાર હોય ત્યારે જમવા માટે બેસાય, બાકી એમનેમ જમવા પણ કોઈને ત્યાં બેસાય. એ બે પ્રકાર કયા? તો કે પહેલો પ્રકાર કે જે કોઈ પ્રેમથી જમાડે ને સાહેબ, તો એની ત્યાં જમવા બેસી જવું, ભલે ત્યાં મરચો ને રોટલો હોય, કારણ કે એ વ્યક્તિનો ત્યાં ભાવ છે ને. અને ત્યાર પછી કે મીઠાશ પ્રેમમાં ભાવ હોવો જોઈએ સાહેબ, ત્યારે એને જમવા બેસી શકાય, બાકી એમનેમ ન બેસી શકાય. અને કહેવાય કે ગમે એવી મીઠાઈ મેવા મૂક્યા અને પરાણે ડોળા કાઢી કાઢીને એમ કે આ તમે જમો, આલ્યો આ ખાવ, આલ્યો આ પીવો, તેમ કઈ માણસ સ્વીકાર ન કરે, પણ તમારો ભાવ જોવે ત્યારે એ જીવાત્મા ત્યાં જમવા માટે બેસે છે. અને પરમાત્મા કહે કે બીજું કે કોઈ ગરીબ માણસ હોય અને એનો જો ભાવ લાગે ને તો ત્યાં જમવા માટે બેસે, ત્યાં 56 ભોગની આશા ન રાખવી કે મને એ 56 ભોગ મળે. અને ભગવાને સ્પષ્ટ કહ્યું કે દુર્યોધન, તારા દિલમાં ના તો મારા માટે કોઈ ભાવ છે, ન તો મારા પ્રાણ સંકટમાં હોય તેથી ત્યારે ત્યાં હું ભોજન કરું. બે વસ્તુ કીધી, એક તો કોઈકનો ભાવ હોય ત્યારે જમવા માટે બેસવું,
અને બીજું જ્યારે પ્રાણ સંકટમાં હોય ત્યારે જમવા માટે બેસવું. પ્રાણ સંકટમાં એટલે કે જ્યારે આપણને બહુ જ ભૂખ લાગી હોય, જ્યારે આપણાથી રહેવાતું ન હોય ત્યારે ગમે તેના ઘરે આપણે ભોજન કરવા માટે બેસી શકીએ, એવું મહાભારતમાં ભગવાન કૃષ્ણએ આ દુર્યોધનને કીધું. અને એ જ કથા અહીંયા ભાગવતમાં પણ બતાવી, હું તારે ત્યાં ભોજન કરીશ નહીં. આમ કઈ ભગવાન દુર્યોધનના આ 56 ભોગને ઠુકરાવ્યા. કારણ કે 56 જ કેમ, 55 નહીં, 51 નહીં, 56 માને કે 5 અને 6 એટલે કે 11, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, આ બધું ઈશ્વરને આપી એટલે 56 ભોગ આપણા સાર્થક થાય. અને ત્યારે ભગવાનની શરણાગતિ સ્વીકારવી, ગમે તેટલી સામગ્રી બનાવી હોય પણ ભગવાન એનો સ્વીકાર નથી કરતા. અને ભગવાન ત્યાંથી દુર્યોધનના 56 ભોગોનો ત્યાગ કર્યો. અને બીજા લોકો કહેતા હતા, એમાં થયું શું, આમને તો મોકો છે ઠાકોરજીને આજ ઘરે લઈ જાઓ, ઠાકોરજીને આજ જમાડો. અને ભગવાને ઉદ્ધવજીના કાનની અંદર કહ્યું કે ઉદ્ધવજી, હવે આ રથને છે ને વિદુરજીના ઘરે તમે લઈ જાઓ. ભગવાન તો ભાવનાના દુખ્યા છે. અને કહેવાય કે ભગવાન કૃષ્ણે વિદુરજીને કીધું કે ચાલો, કે આજે હવે આપણે વિદુરજીના ઘરે જઈએ. ચાલો ને વિદુર ઘરે જઈ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘરે જઈ, ચાલો ને વિદુર ઘરે જઈ ઉદ્ધવજી, ચાલો ભગવાન હંમેશા પોતાના ભક્તને આધીન રહ્યા છે. અને ભગવાન પોતાના ભક્તનો ભાવ જુએ. ભગવાન એને ત્યાં ધન દોલત બંગલા ગાડી નથી જોતા. અને ભગવાન આજ વિદુરજીના આંગણામાં આવ્યા સાહેબ. ઝૂંપડું નાનું છે પણ મન એનું મોટું છે. અત્યારે થઈ ગયું કેવું, મકાન મોટા થઈ ગયા બધાના, પણ મન છે ને સાવ નાના થઈ ગયા. વાલા હે, મન મોટા અને ઘર નાના હોવા જોઈએ સાહેબ. પણ અત્યારે થઈ ગયું એવું કે મકાન મોટા થઈ ગયા અને મન નાના થઈ ગયા. દુર્યોધન, તારા 56 ભોગ મારે શું કામના, તારે ત્યાં ભાવ નથી, તારે ત્યાં પ્રેમ નથી, તારે ત્યાં લાગણી નથી, તો તારા 56 ભોગ જમીને મારે શું કરવું. હા, ભલે બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી સાહેબ, અરે રોટલો ને મરચું કેમ ન હોય, પણ જ્યાં ભાવ હોય ને ત્યાં રોટલો પણ આપણને 56 ભોગ જેવો લાગે, પણ જ્યાં ભાવ ન હોય ત્યાં 56 ભોગ ધરેલા હોય ને એ પણ આપણને ઝેર સમાન લાગે સાહેબ. ફાટેલ જેની ગોદડી ને, તૂટેલ જેની ખાટાલડી, ફાટેલ એની ગોદડી ને, તૂટેલ એની ખાટાલડી, પ્રેમ ના પલંગ બિછાઈ ઉદ્ધવ. આપણે મોટા મોટા બંગલાઓની અંદર રહેતા હોય, 50,000 રૂપિયાનો બેડ હોય,
પણ પાંચ મિનિટ પણ જો શાંતિથી આપણે સૂઈ ન શકીએ તે 50,000 રૂપિયાનો બેડ શું કામનો સાહેબ. પણ એ જ ગરીબ માણસના નેહડાની અંદર તમે આવીને બેસો, ભલે ખાટલો હોય, ખાટલા પર ફાટેલું ગોદડું હોય, પણ એની પર તમે સૂઈ જાવ ને તો સ્વર્ગની શાંતિ ત્યાં તમને મળે સાહેબ, બીજે તમને ક્યાંય ન મળે. એટલે ભગવાન આજ વિદુરજીને ત્યાં ગયા, કારણ કે દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કર્યો. ઊંચા ઊંચા મહેલો દુર્યોધન આજ મારો આ રથ છે ને એ વિદુરજીના ઘર પાસે લઈ જાઓ, કારણ કે વિદુરજીના ઘરની અંદર સંપત્તિ કેવી, તો કે દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરી જે ઘેરની ડેલી સાકળ સ્વયં શ્રી કૃષ્ણ ખખડાવતા હોય તો સાહેબ માની લ્યો કે એનો ભક્ત કેટલો ઉદાર હશે. કે જે ઘરની ડેલીએ ભગવાન કૃષ્ણ સ્વયં આવે અને એ ડેલીને ખખડાવે એનો ભક્ત કેટલો ઉદાર હશે. બાકી તમારાને મારા ઘરે કેમ ભગવાન ન આવ્યા, ભગવાને કેમ ડેલી ન ખખડાવી, તો કે તમારીને મારી ભક્તિમાં કાંઈક કચાશ છે. બાકી જો વિદુરજી જેવી ભક્તિ થઈ જાય હર ઘડી હર રટણ પરમાત્મા નામ આવડે એટલે ભગવાનને 100% અહીં આવવું પડે. અને કહેવાય કે વિદુરજી એટલા પણ સમૃદ્ધિવાન ન હતા કે દુર્યોધનને ત્યાં 56 મેવા હતા એવા અહીંયા હોય, પણ કહેવાય કે ભગવાન કૃષ્ણ એ વિદુરજીને ઘરે ગયા અને વિદુરજીએ કહ્યું કે વિદુરજી ભોજનની શું વ્યવસ્થા છે, ભોજનની શું વ્યવસ્થા છે. વિદુરજી તો મનમાં મૂંઝાણા, અરે આ તો દ્વારિકાનો નાથ 56 ભોગને જમનારો આજ મારા આંગણામાં આવ્યો અને મારા આંગણામાં કશું છે નહીં, મારા આંગણામાં કશું નથી તો મારે શું આપવું. ત્યારે સુલભા કહેવાય છે કે કેળું કદલી ફળ જેને કહેવામાં આવે એ ભગવાનના પ્રેમમાં એટલી ઓતપ્રોત બની ગઈ, એટલી મગ્ન બની ગઈ કે પરમાત્માને એના આંગણામાં આવ્યા એટલે સુલભા એટલી ઓતપ્રોત બની ગયેલી કે કળાની અંદર જે ગર્ભ હોય એને નીચે મૂકીને પરમાત્માને છાલ આપી. પણ ભગવાન પ્રેમને આધીન હતા ને એટલે કેળાની છાલ પણ ભગવાન જમી ગયા એ વિદુરજીને ત્યાં સાહેબ. વિચાર તો કરો વિદુરજી અને સુલભાનો પ્રેમ કેટલો પરમાત્મા પાસે હશે. અને આપણે તો સેજ શાકમાં મરચું વધી ગયું હોય તરત આપણે નથી બોલતા, અરે આ કોણે બનાવ્યું, એ આ બનાવતા આવડતું નથી. અરે સાહેબ ક્યારેક પ્રેમ ભાવમાં વધઘટ થઈ જાય તેમાં શું ફેર પડે, ક્યારેક મોળું જમી લેવું, ક્યારેક તીખું જમી લેવું, પણ માણસનો પ્રેમ જોવો, માણસની લાગણી જોવી. અને આપણે કોઈના દિલને કહેવાય છે કે હાશકારો ન આપી શકીએ તો કંઈ નહીં, પણ કોઈના દિલની આતરડીને ક્યારેય બાળવાનો અધિકાર તમને ને મને નથી સાહેબ. માટે ક્યારેય કોઈની આતરડી ન બાળવી, જેવું છે એવું એક્સેપ્ટ કરી લો. તમે રીંગણાનું શાક નથી ખાતા બરાબર, તો કોઈકને ત્યાં હોય તો ખાઈ લેવાનું, પછી એને ના ન પડે કે મારી આટલું આ નહીં બનાવતા. કારણ કે હાલશે ચાલશે ને ફાવશે આવી રીતના જિંદગી જીવશો ને તો જ આ દુનિયાને તમે જીતી શકશો, બાકી આ દુનિયાને તમે એમનેમ નહીં જીતી શકો વાલા. અત્યારનો જમાનો એવો છે એટલા માટે વિદુરજી યમુનાજીના કિનારે આવ્યા. શા માટે, તો કે વિદુરજીને ઘરમાં પરિસ્થિતિ ખરાબ હતી એટલે નહીં, પણ ભગવાન કૃષ્ણની યાદ એના ઘરમાં જોડાયેલી હતી એટલે વિદુરજી ત્યાંથી નીકળી અને ગંગાના કિનારે આવ્યા. યમુનાજીના કિનારે આવી યમુનાજીમાં સ્નાન કર્યું, ત્યાં એમને ભગવાનના અંતર સખા ઉદ્ધવજી મળ્યા. ઉદ્ધવજી અને વિદુર બંને ભગવાનના ભક્ત મળ્યા હતા. પરમ આનંદ થયો.
बन्ने एक बीजा ने भेटिया। विदुर जी उद्धव ने द्वारका ना समाचार पूछिया। त्यारे उद्धव जी रड़वा लाग्या। रड़ता रड़ता उद्धव जी ए सजल नयन ब्राह्मण ना श्राप थी थयेल यदुवंश नो क्षय अने कृष्ण भगवान पोताना वंश नो क्षय करी स्वधाम पधार्या ने एनी एक कथा बतावी। उद्धव जी ए भगवान ना गुणों नी कथा विदुर जी ने संभळावी। पछी कह्यु, भगवान जता जता मने ज्ञान उपदेश करता गया अने मने पोतानी पादुका परमात्मा आपी। भगवान नी आज्ञाथी हूँ बद्रिकाश्रम में तपश्चर्या करवा माटे जई रह्यो छु। श्री राम पादुका आपे अने द्वारिका ना नाथ पादुका आपे एटले उद्धव जी एनो थई जाय। विदुर जी प्रभुना स्वधाम गमन नी कथा सांभळवाथी व्याकुळ थई गया अने खिन्न मने बैठा। विदुर जी हाथ जोड़ीने उद्धव जी ने कहे छे के उद्धव जी तमे तो भाग्यशाली छो के परमात्मा तमने मळ्या। परमात्माए तमने ज्ञान उपदेश कराव्यो। परमात्मानो जे कंई पण द्रव्य तो तमने प्राप्त थयुं पण अमने कंई प्राप्त न थयुं। उद्धवे कह्युं, विदुर जी आप पण भगवानना परम भक्त छो, तमारी पात्रतामां कोण संशय करे? कारण के पात्रता वगर ज्ञान पीरसाय नहीं, पात्रता वगर ज्ञान देवाय नहीं, पात्रता वगर दान पण न कराय। कारण के कवि गंग कहे छे, गंग तर प्रवाह चले तब कूपो नीर पियो न पियो, अब हृदय में रघुनाथ बसे फिर और को नाम लियो न लियो, कर्म संजोगे सुपात्र मिले कुपात्र को दान दियो न दियो। कवि गंग कहे सुनसा अकबर मूर्ख मित्र कियो ना कियो। कवि गंग कहे के सुनसा अकबर, जीवन में जो मित्र करवो तो सारो करवो, पण मूर्ख ने क्यारे बनावो? અને દાન આપવું તો કોને આપવું? તો કે સુપાત્રને, કુપાત્રને ક્યારેય અપાય નહીં। હું તો મારી જાહેર કથાઓમાં કહું છું હરેક જીવાત્માને કે જ્યારે જ્યારે તમારે દાન આપવું હોય તો એ દાન પહેલા મંદિરોમાં જરૂર નથી, હે કે પહેલા તમારા દાનની જરૂર મંદિરની અંદર નથી, પણ દાનની જરૂર પહેલા તમારા કુટુંબ પરિવારની અંદર છે। જો ઘરની અંદર ભાઈ ભાંડુડો દુખી હોય તો પહેલા 5-10 હજારની એને મદદ કરજો અને પછી મંદિરમાં દાન દેવા માટે જજો, તો ભગવાન સ્વીકાર કરશે સાહેબ। બાકી ઘરમાં ભાઈને ખાવાના પણ ફાફા હોય અને મોટો ભાઈ જઈ 12 મંદિરમાં 50,000 કે 1,00,000 રૂપિયો લખાવે તો એ શું કામનું? કારણ કે એક જ માના બે દીકરા હોય અને એ માતા પિતાને ઘર સંપદાની અંદર રહેતા હોય અને માતા પિતાનો મૃત્યુ થઈ જાય ત્યારબાદ બંને સ્ત્રીઓના સ્વભાવના કારણે થઈ બંને ભાઈઓ નોખા પડે અને એ નોખા પડ્યા પછી કહેવાય કે બંને ભાઈઓ પોતાના માતાને પિતાની જે કંઈ પણ મિલકત હોય એના ભાગલા પડાવવા માટે થઈ અને કોર્ટ ઉપર ચડે સાહેબ। હા, આ ભારત દેશની બહુ મોટા મોટી કરુણતા છે કે જ્યારે માતા પિતા હયાત હોય ત્યારે તો ઠીક, પણ માતા પિતાના મૃત્યુ બાદ પણ દીકરાઓ કોર્ટ ઉપર ચડે। અને કહેવાય કે એક સમયની વાત, એક ગામની અંદર બંને ભાઈઓ રહેતા હતા અને એ બંને ભાઈઓના માતા પિતા જ્યારે આ ઘર અને બાર છોડીને જ્યારે સ્વર્ગમાં ગયા ત્યારે બંને ભાઈઓએ પોતાના પત્નીઓના કહેવાથી પોતાના ઘરના ભાગલાઓ કર્યા અને કોર્ટે ચડ્યા સાહેબ। અને કહેવાય કે મોટો ભાઈ છે ને હંમેશા ત્યાગની મૂર્તિ હોય છે, એ સમર્પણની મૂર્તિ હોય છે। નાના ભાઈએ કોર્ટની અંદર કેસ કર્યો અને કહ્યું કે મારે મારી મિલકતમાં ભાગ જોઈએ છે। અને કહેવાય કોર્ટમાં જ્યારે તારીખ હતી ને ત્યારે બંને ભાઈઓનો સંમત તો એવો છે, પણ એ જ્યારે કોર્ટમાં જવાનો સમય થયો ત્યારે બંને ભાઈઓ એક ગાડી પર બેસી અને કોર્ટમાં જતા હતા ત્યારે એક તડકા હતો એટલે નાના ભાઈએ ગાડી ઊભી રાખી, કહ્યું કે ભાઈ થોડી ક્ષણ માટે આપણે અહીંયા ઊભા રહી જઈએ, થોડી ક્ષણ માટે આ બહુ તડકો છે ને તો અહીંયા આપણે ઊભા રહી જઈએ। એટલે મોટો ભાઈ તડકા પાસે ઊભો હતો અને નાના ભાઈ ત્યાં ચપ્પલ કાઢીને ઊભો રહી ગયો, એ કે ભાઈ ઊભો રહે હું અહીંયા ઊભો રહું।
મોટો ભાઈ તડકા પાસે ઊભો તો ત્યાં નાનો ભાઈ ચપ્પલ લઈને ઊભો રહી ગયો હતો અને એ મોટો ભાઈ પોતાના ભાઈના ચપ્પલ ગરમ ન થાય એ માટે થઈને પોતાની થેલીમાં લઈને ઊભો રહી ગયો ત્યારે નાના ભાઈને એમ થયું કે જો મારો મોટો ભાઈ મારા પગ બળે એની જોઈને ફિકર હોય તો મારે હવે આ મિલકતના ભાગલા જ ન જોતા સાહેબ કે જે મારો જનેતા જે મારો ભાઈ મારા પગ બળે એની ચિંતા એ કરતો હોય તો એ મને નોખો કેમ કરી શકે સાહેબ એને મારી વેદના શું હોય પણ આ મારા ભાઈને મારી વેદના આજ છે ને એટલા માટે હવે મારે મિલકતના ભાગલા નથી જોતા આજ બધું મારા ભાઈને મુબારક સાહેબ હે અને આ તો એક ત્યાગની મૂર્તિ છે સાહેબ અને હંમેશા મોટો ભાઈ હોય ને એ ત્યાગ અને સમર્પણમાં માનનારો હોય એમ કહે કે કદાચ મારા નાના ભાઈને બે વસ્તુ જાય ને તો જવા દો મારે જરૂર નથી કારણ કે મારો ભાઈ રાજી હશે ને તો મારી મા ને મારો બાપ પણ એમને રાજી થઈ જશે સાહેબ કારણ કે મોટા ભાઈને નાનાનું દાજે હંમેશા અને હંમેશા મોટા હોય ને એને જીવનમાં સહન કરવું પડે બાકી નાનાને સહન ન કરવું પડે બહુ અને આ ભારત દેશની કરુણતા જ છે કારણ કે મોટા હોય એને જ બધું સહન કરવાનું નાનાને કશું સહન કરવાનું ન આવે અને નાનપણથી લઈ જ્યાં સુધી મોટા થાય જ્યાં સુધી મરણ ન થાય ત્યાં સુધી મોટાના જીવનમાં જ સહન શક્તિ આપી ભગવાને અને અમુક અમુક તેવા પાત્ર મેં જોયેલા નજર સમક્ષ કે નાનપણથી લઈ અને મૃત્યુ આવે ને ત્યાં સુધી મોટા ભાઈ હોય ને એ લોકોએ સહન જ કર્યું હોય અને અંત સમયે જ્યારે સ્મશાનમાં એની ચિતા સળગતી હોય ને ત્યારે હૃદયનો ભાગ છે ને જલ્દી ન બળે કારણ કે કહેવાય કે જે ઘરમાં ન ઠરે ને સાહેબ એ સ્મશાને જઈને પણ ન ઠરે વાલા કારણ કે ઘરમાં જો જે જીવાતમાં ઠર્યો હોય તો એ સ્મશાનમાં જઈને ઠરે પણ ઘરમાં જે માણસ ન ઠરે ને એ સ્મશાનમાં પણ ન ઠરે માટે આ જગતમાં જેટલું તમે ત્યાગ કરશો જેટલું તમે સમર્પણની ભાવના રાખશો ને એટલું કુદરત તમને આપશે અને હું તો એમ કહું છું કે ઘર પરિવારની અંદર એક મેક થઈને રહેજો મનમાં ભરીને જીવવા કરતા મન ભરીને જીવન જીવશો ને તો તમારા જીવનનો આનંદ કંઈક ઓર હશે સાહેબ કારણ કે મનમાં ભરીને જીવવાથી શું મળવાનું આ મારો દુશ્મન છે આણે મારી માટે આમ કર્યું આણે આમ કર્યું અરે સાહેબ સમય છે સમયની સાથે બધું જ થાય કામ ક્રોધ ઈર્ષા રાગ દ્વેષ આ બધું ભૂલી જવાનું કારણ કે આપણે જેના છીએ ને એના જ રહેવાના બાકી કાંઈ એમને મટી નથી જવાના પણ કહેવાય કે જે માણસ લોહીનો ન થાય એ કોઈનો હગો જિંદગીમાં ન થાય હા જે માણસ પોતાના સગા ભાઈનો ન થયો હોય એના મિત્રનો પણ ન થાય એના પરિવારનો ન થાય એ આ દુનિયામાં કોઈનો ન થાય માટે પહેલા આપણે આપણા લોહીના થવાનું સાહેબ પછી ગામને મદદ કરજો હા અને આ ધર્મની વ્યાસપીઠ પરથી તો બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે તમારી પાસે જો અઢળક રૂપિયા હોય તો તમારા ઘરની અંદર તમારી બેન દીકરી ભાણેજરો હોય તમારા ભાઈ હોય જો એ દુઃખી હોય તો પહેલા એને આપજો પછી મંદિરોમાં દેવા માટે જજો સાહેબ મંદિરમાં આપો એનો મને વાંધો નથી પણ પહેલા જરૂર તમારા પરિવારમાં હોય તો એને આપો એની પહેલી પ્રાયોરિટી આપો પછી મંદિરને પ્રાયોરિટી આપો અને હું તો એમ કહું કે કુદરતે તમને આપ્યો હોય તો મંદિરોમાં પણ આપો ગૌશાળામાં પણ આપો પોતાના ગામની અંદર જ્યાં શિક્ષણ ઘટતું હોય ત્યાં શિક્ષણ માટે પણ આપો અને કોઈના બાળક ન ભણી શકતા હોય પૈસાના અભાવના કારણે થઈ તો એવા બાળકના ભણતરમાં પૈસા આપજો સાહેબ તમારો બાળક પણ ભણવામાં હોશિયાર થશે કારણ કે વિદ્યાદાના જગતનું મોટું મોટું દાન છે અને આ જગતમાં દાનની તો શું વર્ણન કરું દાનનું વર્ણન કરવા માટે બેસું તો 3 કલાક પણ ઓછા પડે ધર્મ કીએ ધન વધેને સહાય કરે રઘુવીર દીધું હોય તો દેતો જાજે ને ચપટી ચણ નાખતો જાજે સાહેબ ભગવાને આપણને આપ્યું છે તો એ સન્માર્ગે વાપરવું આજે 5-25 વપરાય તો એની ચિંતા ન કરતા કારણ કે દેવાવાળો નથી દુબળો 1000 હાથ વાળો છે એ તમને ગમે ત્યાં ગમે એ પ્રમાણે આપી રહેશે પણ એનો ભરોસો રાખજો હું તો બ્રાહ્મણનો દીકરો થઈને એટલું જ કહું કે ભગવાનની ઉપર ભરોસો રાખશો ને તો જીવનની નૈયા આ દ્વારિકાનો નાથ આવીને તમારી પાર લગાડશે બીજું કોઈ નહીં લગાડે સાહેબ બાકી બીજા કોઈની તાકાત નથી કે તમારી નૈયાને પાર લગાડે બાકી બધા આશ્વાસન આપવા માટે જ રહેલા છે અને જ્યારે ઘર પરિવારમાં આવું સરસ મજાનું આયોજન થયું હોય તો એ પરિવારની અંદર એક સંપ હોય ને ત્યારે થાય બાકી સ્તંભ વગર કાંઈ ન થાય
अरे साहेब घर नो एक मानस करे के पांच मानस भेगा मळी ने करे अने एक मानस ताली पाड़े ने पांच माणा ताली पाड़े ने मां बहु फेर छे। एक जनो खबे एक दोसरी उपाड़े अने पांच जना जो आ खबे दोसरी उपाड़े ले એટલે 12-50% એમનો મોછો થઈ જાય સાહેબ, અને બીજી કઈ કરવાની જરૂર ન પડે। પણ આપણને શું થાય, હું કરું તો જ આ થાય, પેલો કરે તો જ આ થાય એમ નહીં, પણ બધા ભેગા મળીને કરો મારા વાલા। હે ભગવાને દીધું છે તો બધા ભેગા મળીને કામ કરવાનું, અને સંપ છે ત્યાં જ ભગવાન છે, અને કુટુંબ પરિવારમાં સંપને બનાવી રાખજો ને વિખરાવા ન દેતા। આજ આ કલસરિયા પરિવાર આટલો મોટી સંખ્યામાં બેઠો ને, ભગવાન દ્વારિકાનાથને પ્રાર્થના કરું કે આનાથી અનેક ગણો મોટો પરિવાર થાય, છતાં પણ આમ એકમેક રહેવો જોઈએ સાહેબ। આમાં ક્યારેય કોઈના મન નોખા ન થવા જોઈએ, કદાચ અન ભલે નોખા થાય, શહેરોમાં રહેતો હોય તો અન નોખા થાય, પણ મન તો બધાના એકના એક રહેવા જોઈએ સાહેબ। અને વિદુરજી તો યમુનાજીના કિનારે યમુનાજીમાં સ્નાન પાન કરે, અને ઉદ્ધવજીએ કહ્યું, વિદુર કાકા આપ ભગવાનના પરમ ભક્ત છો, અને પરમ ભક્ત ક્યારે ભગવાનની વિશે ખરાબ સાંભળી ન શકે, ભગવાનનું ખરાબ બોલી પણ ન શકે। અને દુર્યોધનના 56 ભોગ ત્યાગ કરી અને વિદુરજી યમુનાજીના કિનારે તીર્થયાત્રા કરવા માટે આવેલા, અને મૈત્રી મહારાજના આશ્રમમાં પધાર્યા, મૈત્રીજીના ચરણમાં વંદન કર્યા, મૈત્રી ઋષિએ વિદુરજીનું સ્વાગત પણ કર્યું છે સાહેબ। અને વિદુરજી એટલે સાક્ષાત યમરાજ માંડવ્ય ઋષિના શ્રાપથી એ દાસી પુત્ર બનીને આવ્યા હતા, અને મૈત્રીજીએ કહ્યું કે ચાલો વિદુરજી આજે સંપેત્રુ લાવ્યા છે। હા મહારાજ, ઉદ્ધવજીના સમાચાર મળ્યા, એ કથા ગંગાને વધારતા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે પરીક્ષિત સાંભળો, વિદુરજીના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો હતો। વિદુરજી પધાર્યા, નમ્યા, પોતે કેવળ વંદન નથી કર્યા પણ પોતાના શરીરને પણ ત્યાં ઝુકાવ્યું છે। સુખસ્ય કર્માણિ કરોતિ લોકાન તે સુખમ વાનુ દુપરમ વિંદ્યતે ભૂયસ્થ એવ દુઃખમ યત્ર યુક્ત ભવાન વેદ। સુખાય કર્માણિ કરોતિ લોકો સુખનમ દુપરમ નનેવા વિંદેત ભૂયાસ્થ અતએવ દુઃખ્યમ યાત્રાય યુક્તમ ભગવાન વદેના। સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ એ સૌની ચાહ હોય। સૌ લોકો એવો વિચાર કરે કે મારા જીવનમાંથી સુખ મને પ્રાપ્ત થાય અને દુઃખ અહીંથી ચાલ્યું જાય, અને સંસારમાં જીવ માત્ર સુખી થવા માટે થઈ કર્મ કરે, પ્રયત્ન કરે, પણ દુઃખ એને મળે ત્યારે નિરાશ થઈ જાય અને સુખ મળે ત્યારે રાજી થાય। પણ એક વાતને ભક્તો યાદ રાખજો કે જો તમારું ધાર્યું થાય ને તો તમે રાજી થાઓ, તમારું ધાર્યું થાય તો તમે રાજી થાઓ, અને તમારું ધાર્યું જો ન થાય ને એટલે સમજવાનું કે અખિલ વિશ્વનો નાથ ભગવાન રાજી થયો સાહેબ, કારણ કે એની મરજી છે તમે રાજી ન થાઓ, અને એની મરજી હોય તો જ તમે રાજી થાઓ। એટલે બળુભાઈ ન લખ્યું કે અમારી દુકાનનો શેઠ દ્વારિકાધીશ છે સાહેબ, એ દુકાનનો માલિક પોતાને નથી બનાવતો, એ બનાવે દ્વારિકાધીશને, એટલે એ પણ એટલા બુદ્ધિશાળી એટલા સમજી ગયા કે ભગવાન વગર આ દુનિયામાં કાંઈ નથી। કારણ કે શેઠ એને બનાવ્યા પછી તો આપણે તો એના નોકર જ થઈ ગયા ને, એ રાખી એમ આપણે રહેવાનું છે, અને સુખ દુઃખ પણ એ આપે એમ જ સહન કરવાનું છે, પણ 100% એ આપણી જીવન નૈયાને પાર લગાવે છે। અને ત્યારબાદ જીવનમાં દુઃખ જાય ત્યાર પછી સુખની પ્રાપ્તિ થાય। જીવનમાં ક્યારેય કોઈને એમનેમ તો સુખ મળ્યું નથી ને મળવાનું પણ નથી, કર્મ અનુસાર વિદુરજી એને ફળ મળવાનું છે એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી। મૈત્રી મહારાજ વિદુરજીના પ્રશ્નની સરાહના કરે છે, અને ત્યારબાદ સૃષ્ટિના સર્જનની કથા બતાવવામાં આવી। સૃષ્ટિના સર્જનની એટલે જે આપણે પહેલા દિવસે હેમાજલી કરી, જેને આપણે ગામડાની ભાષામાં હેમાજલી કહેવાય, જ્યાં સુધી યજ્ઞની શરૂઆત કરીએ એ પહેલાં હેમાજળી ન કરીએ ત્યાં સુધી આપણે બધા શું કહીએ કે આ ગોર બાપાએ કંઈ હરખું કર્યું નહીં,
કારણ કે યજ્ઞ ચાલુ થાય એની પહેલા આપણે હેમાજળી વાસવી પડે, પાપમાંથી મુક્ત થવું પડે, પછી તમને ને મને યજ્ઞમાં બેસવાનો અધિકાર મળે. પણ કહેવાય કે મન ચંગા તો કથરોટ મેં ગંગા, મનથી જો તમે પવિત્ર છો તો પછી તમારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. એટલે પરમાત્માએ ત્યાં સૃષ્ટિ કથાની વાત બતાવી અને કહેવાય સૃષ્ટિ કથાની અંદર ભગવાને ભાગવતની અંદર પ્રથમ જે પરમાત્માએ અવતાર લીધો એની કથા બતાવી. તો કે ભગવાનની વરાહ અવતારની કથા કહેવાય, હેમાદ્રીની કથા આપણે સાંભળી એમાં તમને ખ્યાલ હશે કે ભગવાન બ્રહ્માજીને એક છીક આવી, એ છીકમાંથી એક દ્રવ્ય નીકળ્યું અને એમાંથી ભગવાનને એક ભૂંડનું સ્વરૂપ એટલે કે આપણે જેને વરાહ સ્વરૂપ કહીએ એ ભગવાન પ્રગટ થયા. બોલીએ વરાહ સ્વરૂપ ભગવાન કીજે. અને હાલની તકે પણ આપણે જોઈ શકીએ કે ભગવાન વરાહનું સ્વરૂપ કેવું છે. તો કે ભગવાન વરાહનું સ્વરૂપ કહેવાય કે ભૂંડનું સ્વરૂપ છે. ભગવાન બે દાંત ઉપર પૃથ્વીને લઈને આમ ઊભા છે, એવો કદાચ તમે ફોટો જોયો તો તમને ખ્યાલ હશે સાહેબ. અને ત્યારબાદ સુખદેવજી મહારાજે ભગવાનના વરાહના સ્વરૂપની કથા બતાવી અને વિદુરજી મહારાજને મૈત્રીજી મહારાજ કહે કે તમને એ આખી કથા હું સંભળાવું તે તમે સાંભળો. પણ આપણે હેમાજળી અંદર એ કથા સાંભળી છે એટલે ટૂંકમાં એનો સાર તમને કહું કે મનુષ્ય જીવની અંદર પરમાત્માએ જળમાંથી પૃથ્વીને બહાર કાઢી અને પૃથ્વી બ્રહ્માજીને આપી અને બ્રહ્માજી આ 14 લોકોનું વર્ણન કર્યું અને એ 14 લોકની અંદર તમેનો વસવાટ કરીએ છીએ. અને ત્યારબાદ હિરણ્યાક્ષની કથા બતાવી. એક અસુર હતો હિરણ્યાક્ષ જે દિતિનો પુત્ર હતો. વિદુરજીએ પૂછ્યું કે દિતિ દૈત્યોની માતા બન્યા, એના પતિ તો કશ્યપ ઋષિ હતા, તો આવું કેમ બન્યું? અને ત્યારે આ કથા તો બહુ અદ્ભુત છે કે દિતિએ જે નિવેદન આપ્યું એના ઉત્તરમાં કશ્યપજી સમજાવે કે સાંભળો, આ દિતિ માતાને ત્યાં શા માટે બે અસુર ઉત્પન્ન થયા? તો કે બતાવ્યું કે દિતિએ જે નિવેદન આપ્યું એ શામતત્વ કૃતવિદ્વંકા આતાશરાશાન દુનોતિ દિનત્વં વિક્રમસંયામ રંભવામિહ માતં દિતિહ કશ્ય પરુષીયદેવં. દિતિએ જે નિવેદન કર્યું એના ઉત્તરમાં કશ્યપ સમજાવે કે દિતિ સાયંકાળનો સમય એટલે ભગવાન શિવ અને મા પાર્વતીને વિચરણ કરવાનો સમય છે અને ભગવાનનું ભજન કરવાનો સમય છે, તે સમય અંતર્ગત કામ વાસના ન ભોગવવી. જ્યારે સંધ્યા સમય હોય ત્યારે આપણું શાસ્ત્રીય બતાવે કે કામ વાસના ન ભોગવવી, પણ દિતિ માતા માન્યા નથી. એ પરિણામે દૈત્યોની માતા બન્યા. પહેલો દોષ કે પોતાના મનની ઉપર સંયમ ન રાખી શક્યા. બીજો દોષ પોતાના પતિની આજ્ઞાનું પાલન ન કર્યું. ત્રીજો દોષ કે કાળનો દોષ, ત્યારે ખરાબ ચોઘડીઓ ચાલતું હતું. અને કહેવાય કે ચોથો દોષ કે જે દેવ અપરાધ કૃત્ય હતું, સંધ્યા સમયે એ પોતાના પતિને વશ કરવા માટે થઈ એમને આજીજી કરતા હતા, એને ઉશ્કેરતા હતા, એ દોષ લાગ્યો. અને ત્યાર પછી આ પ્રમાણે કહેવાય ભગવાન શિવ અને મા પાર્વતી જ્યારે વિચરણ માટે નીકળેલા ત્યારે દિતિ અને કશ્યપને કહેવાય કે પરમાત્માને અકૃત્ય કરતા જોયા અને દિતિ માતાના ઉદરમાંથી બે અસુર આવીએ કોણ? તો કે ભગવાનના દ્વારપાળ જય અને વિજય સનતકુમારોના શ્રાપથી એ શ્રાપિત થઈ ત્રણ જન્મે વેરભાવવાળા બન્યા અને ભગવાનને અંતે ભજી અને પોતાના મોક્ષને સુધાર્યો છે. એ દિતિ માતાના ઉદરમાં એવી કથા છે કે દિતિના ઉદરમાં આવ્યા પછી જગતમાં અનિષ્ટ થવા લાગ્યું, સૂર્ય અને ચંદ્રનું તેજ છે એ ઘટવા પણ લાગ્યું સર. અને દેવતાઓ ભયભીત થઈ બ્રહ્માજીના શરણે ગયા કે મહારાજ આ શું બન્યું છે? જગતમાં રાક્ષસો ઉત્પન્ન થવા લાગ્યા કેમ? આટલા બધા બ્રહ્માએ વાત કરી કે ભગવાનના બે દ્વાર પાળતા જય અને વિજય એ સનતકુમારોના શ્રાપને નિમિત્ત બનાવીને આવ્યા છે. હવે આ શ્રાપને શું કરવું તે આપ મને બતાવો. અને ત્યાર પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને
અને વિદુરજીને મૈત્રી મહારાજ કથા બતાવે કે સાંભળો, તૃતીય સ્કંધમાં બે પ્રકરણ પૂર્વ પ્રકારના વરાહનારાયણની અવતારની કથા છે અને બીજા પ્રકરણની અંદર કપિલ નારાયણ ભગવાનની ઉત્પત્તિની કથા બતાવી. મનુ અને શત્રુપા રાણી થકી દાંપત્ય જીવન ચાલતું હતું. એમના ત્રણ પુત્રી દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. આ ત્રણ દીકરીઓ અને પ્રિયવ્રત અને ઉત્તાનપાદી બે પુત્ર હતા. એમાં દેવહૂતિ માતાના લગ્ન કર્દમ ઋષિની સાથે કરવામાં આવ્યા. કર્દમ ઋષિ એ બ્રહ્માના પુત્ર છે, બ્રહ્માની છાયામાંથી પ્રગટ થયેલા છે. બ્રહ્માએ આજ્ઞા કરી કે બેટા, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો, હરદમ આજ્ઞાનું પાલન કરજો. કર્દમજી વિચાર કરે કે સ્વયં પ્રભુ મારે ત્યાં જો પુત્ર બનીને આવે તો મારે ગૃહસ્થાશ્રમ બનાવવું છે, પણ જો ભગવાન મારે ત્યાં બાળક સ્વરૂપ બનીને ન આવે તો મારે ગૃહસ્થાશ્રમ બનાવવું નથી. કર્દમ ઋષિએ પણ પોતાની બુદ્ધિનો પ્રયોગ કર્યો, વિચાર્યું કે ભગવાન જગતનો નાથ જો મારા આંગણાની અંદર આવે તો મારે દિવ્ય દાંપત્ય જીવનની શુભ શરૂઆત કરવી, પણ જો ભગવાન ન આવે તો મારે દાંપત્ય જીવનની શરૂઆત નથી કરવી સાહેબ. અને મનુ અને શત્રુપા રાણી હતા, એમણે તપશ્ચર્યા કરેલી ત્યારે ભગવાને વરદાન આપેલું, પરમાત્મા મારે ત્યાં પુત્ર બનીને આવો. એવી ઈચ્છાથી કર્દમ ઋષિ તપશ્ચર્યા કરવા લાગ્યા. ઘણા બધા વર્ષો સુધી તપશ્ચર્યા કરી. કર્દમનો એક અર્થ એવો પણ થાય કાદવ, અને કાદવ હોય ને સાહેબ ત્યાં જ કમળ ખીલે, બાકી બીજી કોઈ જગ્યાએ કમળ ખીલે. એટલે પરમાત્મા એ કર્દમ ઋષિને ત્યાં પધારવાના હતા એવી આ કથા બતાવી. અને કર્દમ ઋષિની તપશ્ચર્યા કરી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા. પ્રભુ પ્રકટે અને કર્દમજીએ સ્તુતિ કરી. જુષ્ટામ બતાધા ખિલ સાત્વરોષો સંસિદ્ધ્યમેક્ષોણસ્તવો દર્શના યદર્શનમ જન્મભિરીડયાતૌ સારીદ્વિરાસે યોગી નરોઢો. સ્તુતિ કરતા કરતા કર્દમ મહારાજ ભગવાનને કહે કે હે નારાયણ, હે ભવ સિંધુના પાર કરનારા, તમે આજ મારા આંગણ અંદર પધાર્યા, મને દર્શન આપ્યા, આપના ચરણને મને સ્પર્શ કરવા દો. અને ભવ સાગર તીર્થ છે. અને દિવ્ય સ્તુતિ કરતા કર્દમ ઋષિનું હૃદય ભાવથી ભરાઈ ગયું. અને હું કેટલો ભાગ્યશાળી છું કે પરમાત્મા આજ તમારા દર્શન મને થયા. અને પરમાત્માએ કહ્યું કે માગો, તમારે જે માગવું હોય એ. અને કહેવાય કે વિદુરજીએ કર્દમ ઋષિએ પરમાત્માની પાસે માગ્યું કે હે ભગવાન, મારે બીજું કાંઈ નથી જોતું, મને તો તમે જોઈએ છે. અને કહેવાય કે ભગવાનની પાસે એમણે માગ્યું. પરમાત્મા કહે હું તો કેવી રીતના તમને મળું, હું તો એકનો એક જ છું. તો ભગવાનને કહે તમે ગમે તે યુક્તિ કરો, પ્રયુક્તિ કરો, પણ તમે મારે ત્યાં પધારો. ભગવાન કહે કે કંઈ વાંધો નહીં, હું તમારે ત્યાં બાળક સ્વરૂપે જન્મ ધારણ કરીશ. કહેવાય કે તમારા આંગણાની અંદર મનુ રાજા, શત્રુપા રાણી અને એની દીકરી દેવહૂતિ આ ત્રણ જણા આવશે. અને એ રાજા તમને એની દીકરીનો હાથ આપવા માટે કહે તો તમે એને ના નહીં પાડતા, એ દીકરીને અપનાવી લેજો. કારણ કે લક્ષ્મી ચાંદલો કરવા માટે આવે તો ક્યારેય મોઢું ધોવા જવાય નહીં. પણ આપણી ટેવ કેવી છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે જ આપણે મોઢું ધોવા જોઈએ. અને કર્દમ ઋષિ પરમાત્માને કહે કે ભલે પ્રભુ, આપ જે પ્રમાણે કહો છો એ પ્રમાણે જ હું કરીશ. અને કહેવાય કે પ્રભુએ કહેલું એ સમય આવ્યો. આશ્રમમાં એક રથ આવ્યો. એ રથની અંદર મનુરાજા, શત્રુપરાણી અને દેવહૂતિ આ ત્રણ જણા પધારેલા છે. અને કર્દમ ઋષિ કહેવાય કે આ બધાને આવકારો આપ્યો. અને વિચાર કરવા લાગ્યા દેવહૂતિ માતા પણ કે મારા જેની સાથે પ્રથમ લગ્ન થવાના છે એને ત્યાં હું આવી છું. અને આજે કર્દમ ઋષિએ ત્રણેયને બેસવા માટે આસન આપ્યા, મનુરાજા,
શત્રુપરાણી અને દેવહૂતિ આ ત્રણેયને આસન આપ્યા. મનુરાજા અને શત્રુપરાણી બંને આસન ઉપર બેઠા, પણ દેવહૂતિ માતા એવો વિચાર કરી કે મારા જેની સાથે લગ્ન કરવાના છે એની સેવા મારાથી લેવાય નહીં. હવે તમે વિચારજો કે એ દેવહૂતિ માતા એવો વિચાર કર્યો કે મારા જેની સાથે લગ્ન કરવાના છે એ વ્યક્તિની સેવા મારાથી ન લેવાય. તો હવે તમે વિચારો કે દેવહૂતિ માતાએ આસન ઉપર બેસવું જોઈએ કે ન બેસવું જોઈએ? દેવહૂતિ માતાએ આસન પર બેસવું જોઈએ કે ન બેસવું જોઈએ? જેની સાથે લગ્ન થવાના છે તો એની સેવા લેવાય ખરા? જેમની સાથે લગ્ન થવાના છે એમની સેવા લઉં તો મને દોષ લાગે, પણ કહેવાય કે આ તો દિવ્ય આત્મા હતા ને, એટલે દેવહૂતિ માતાએ શું કર્યું? એક હાથનો ભાગ છે જ્યાં આસન બિછાવ્યું હતું ત્યાં મૂક્યો, અને બીજા ભાગે એ નીચે જમીન પર બેઠા સાહેબ. એટલે એવું કહેવાય કે પતિની સેવા પણ ન લીધી અને પતિનું અપમાન પણ ન કર્યું સાહેબ. આ ભારત દેશની આર્ય નારીઓ છે. અને આપણે તો શું કહીએ? અય તમને કહું છું, મારી આટવા થોડચું તો પાથરું. આપણે અત્યારે સેવા કરાવરાવીએ કરતા ઓછી હશું. આ તો ઘરની વાત છે એટલે ઘરમાં કહેવાય, બીજી ક્યાંય ન કહેવાય સાહેબ. અને આમ પણ તમે બધા મારા પોતાના છો એમ, અને તમારાથી છુપાવીને શું? પ્રીત વહા પરદા નહીં, પરદા વહા પ્રીત નહીં. પ્રીત ઓર પરદા દોનો રખે, ઓ તો દુશ્મન કી રીત નહીં. અહીંયા અમે આ ગામની અંદર આવી જ ગયા છીએ હે, આ ગામમાં આવી ગયા તો તમારાથી શું અમારે છુપાવવાનું? એટલે એક પંક્તિ કહેવાનું મન થાય, વાત બાર જાય ના તમથી છુપાવાય ના, વાત બહાર જાય ના તમથી છુપાવાય ના, વાત બહાર જાય ના તમથી છુપાવાય ના, વાત બહાર જાય ના તમથી છુપાવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના, તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના, તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના, તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. વાત બાર જાય ના તમથી છુપાવાય ના, તમે રહ્યા ઘરના બીજા કોને કહેવાય? અહીંયા બેહાડી દો ગાય માતાને આપણી હારે. એ પણ કથા સાંભળવા જોરદાર તાળીથી વધાવો એમને. મનુષ્ય તો કથા સાંભળે પણ આ કથા બીજી એવી છે. જ્યારે સુરતની અંદર પાસોદરા ગામની અંદર જ્યારે મારી કથા હતી ત્યારે નરેશભાઈ કદાચ હશે નહીં હશે ખબર નહીં મને હતા ને, હા ત્યારે અમારે હનુમાનજી મહારાજ સ્વરૂપે સ્વયં વાંદરાનું સ્વરૂપ લઈ હનુમાનજી ત્યાં કથા સાંભળવા માટે 3 કલાક બેસીને કથા સાંભળી હતી સાહેબ. અને બીજો દાખલો અમારે નર્મદાના કાંઠે ઓરી ત્યાં પણ મારે આવું થયું હતું સાહેબ. એટલે મારે જ્યાં જ્યાં કથા હોય ત્યાં ભગવાન અને ભગવતની કુદરતી દેન છે ત્યાં પશુ પક્ષી રૂપે ભગવાન આવી જાય અને કથાની સાક્ષી મારી પૂરી જાય સાહેબ. આ ભગવતી બધું કરે એમ મને પણ ખબર નથી સાહેબ, કારણ કે એના કામ તો એ ઉકેલે, આપણને શું ખબર પડે? આના જો તરસ લાગી એટલે જળ પીવે, બાકી એમને ઉભી રહ્યો આ કે એમને પાણી પણ. આ તો કલસરિયા પરિવારના અને મારા કંઈક પુણ્યનો ઉદય થયો છે ને ત્યારે આ જીવાતમાં આવ્યું છે. અને આમાં પણ આપણું કોઈ પિતૃ તો નથી ને સાહેબ? આ હરેક જીવમાં આપણા પિતૃ ક્યાં છે કોને ખબર સાહેબ? આ તો પ્રત્યક્ષ દાખલો છે, નજર સામે નિહાળો તો જ થાય. એની સેવા પૂજા કરે, એની આરાધના કરાય, એનું માન સન્માન કરવું જોઈએ. તો આવો આગળ કથા ગંગાને વધારતા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા કહે ત્યારે આ બાજુ દેવહૂતિ માતા કરદમ ઋષિને ત્યાં આવ્યા, પોતાના પતિની સેવા પણ ન લીધી અને પોતે આસન પર બિરાજમાન થયા. કરદમ ઋષિએ પરીક્ષા કરવા માટે થઈને આ નિર્ણય કર્યો, પણ ભાગવતમાં કરદમ ઋષિ પરીક્ષા કર્યું બતાવ્યું. ઋષિ બધું જાણે છે છતાં પણ પ્રશ્ન કર્યો કે રાજન તમારે અહીં આવવાનું કારણ શું?
તમે અહીંયા શા માટે આવ્યા છો તે આપ મને જણાવો. ત્યારે મનુ રાજા કહેવા લાગ્યા કે અમારી દીકરી દેવહૂતિના લગ્ન અમે તમારી સાથે કરવા માટે આવ્યા છે, એનો હાથ તમારા હાથમાં આપવા માટે અમે એ પધાર્યા છે. અને ત્યારે કર્દમ ઋષિ કહેવા લાગ્યા કે આપ મારી સાથે લગ્ન કરાવો એનો મને કોઈ વાંધો નથી, પણ મારો એક સંકલ્પ છે, મારો એક સિદ્ધાંત છે કે જ્યારે મારે ત્યાં એક સંતાન થઈ જશે એટલે હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ, હું ઘરમાં નહીં રહું. અને ત્યારે મનુ રાજા શત્રુપા રાણી દેવહૂતિ સામું જોયું. આ તો કેવો સવાલ છે, આ કેવો સંકલ્પ છે. પણ દેવહૂતિ માતા કઈ બોલ્યા નહીં, એટલે શાસ્ત્ર બતાવે કે મૌનમ સ્વીકૃતિ લક્ષણમ, કે સમજી જવાનું તમે જે પ્રશ્ન કરો ને એમાં વ્યક્તિ ન બોલે તો શું થાય. એટલે વ્યક્તિને વાત પસંદ છે, એટલે મૌનસ્ય સ્વીકૃતિ લક્ષણમ, કે જે માણસ ન બોલે ને એટલે સમજવાનું કે ન બોલ્યાના નવ ગુણ. પણ પાછું આપણી ગામડાની કહેવત એવી કે બોલે તો એના બોર વેચાય, ન બોલે તો ન વેચાય. પણ ક્યારે, કયા સમયે અને કેવી રીતે કેટલું બોલવું, જો તમને ને મને આવડી જાય ને તો ઉપાધિ જીવનમાંથી હાવ વહી જાય સાહેબ. પણ આપણે ઉપાધિને જવા દેવી જોઈએ, પણ આપણાથી સારું એવું છે ઉપાધિ જાતી જ નથી. ઉપાધિને જો જવા દઈએ તો આપણે જીવન કેમ જીવીએ. આ 5 ફૂટની કાયાને આપણે અહીંયા લાવવી હોય, 5 ફૂટની કાયાને જો આપણે અહીંયા લાવવી હોય તો 3 ઇંચની કે 1 ઇંચની બીડી આવે એ ઊભા કરીને બહાર લઈ જાય આપણને, કારણ કે આપણા પાપ આપણને કથામાં આવવા દેતા નથી. કારણ કે આટલું મોટું ગામ હોય છતાં પણ આપણે આટલી સંખ્યામાં બેઠા, છતાં પણ જીવ જેટલા પુણ્યશાળી હોય એ જ કથામાં આવી શકે, બાકી કોઈ કથામાં ન આવી શકે સાહેબ. આપ છતાવો વિપુલ ઝરણો સ્વર્ગમાંથી ઉતર્યું, એ પાપી જીવાત્મામાં ડૂબકી દે ને તો પણ એ જીવાત્મા ભાગ્યશાળી બની જાય. પણ કહેવાય કે એક ઘડી આધી મેં પુણ્યાય. એક કલાક કથાનો સાંભળો તો કાંઈ નહીં, અડધો કલાકનો સાંભળો તો કાંઈ નહીં, પણ કહેવાય કે ગાયના શિંગડા પર રાયનો દાણો રહે ને, એટલી ઘડી પણ જો કથાને શ્રવણ કરી લે તો પણ બેડો પાર થઈ જાય, પછી બીજે ક્યાંય જવાની જરૂર નથી. અને કહેવાય છે કે દેવહૂતિ માતાએ સ્વીકાર કર્યો અને કર્દમ ઋષિ અને દેવહૂતિ માતાના મંગલ વિવાહ થયા. અને શાસ્ત્રમાં લગ્ન એક સંસ્કાર છે, લગ્ન સંસ્કારની અંદર જે કન્યાદાન કરવાનો અવસર મળે ને સાહેબ, એ જીવનમાં ક્યારેય પણ ન જવા દેતા. અને હું તો હરેક કથાઓમાં કહું કે જેના ઘરે દીકરીના હોય ને સાહેબ, એ લોકોએ અવશ્ય એકવાર કન્યાદાનનો લાભ તો લેવો જોઈએ. એ કન્યાદાન ક્યાં કરવું, તો કે બતાવ્યું કોઈકની દીકરીઓ હોય જેના માતા પિતા ન હોય, નાનું ઘર હોય તે દીકરીને કન્યાદાન કરવા માટે 2-5 વસ્તુ પણ લઈ દેજો અને દીકરીનું કન્યાદાન કરજો, એનો પણ બેડો પાર થઈ જાય ને તમારો પણ બેડો પાર થઈ જાય સાહેબ. કારણ કે ભાગ્યમાં હોય તો કન્યાદાન કરવાનો અવસર મળે. જો દીકરીનું કન્યાદાન ન કરી શકીએ તો જ્યારે આપણા ગામની અંદર જ્યારે કોઈ પણ કથા વાર્તા ચાલતી હોય એની અંદર જ્યારે શિવ પાર્વતીના વિવાહ હોય, રામ સીતાના વિવાહ હોય કે કૃષ્ણ રુક્ષ્મણીના વિવાહ હોય, તો એમાં સંકલ્પ લઈ એમાં ભાગ લેજો, એટલે કન્યાદાનનું અનેક ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય તમને સાહેબ. કારણ કે જીવન મળ્યું છે તો કન્યાદાન એક વખત કરજો. કન્યાદાન એટલે શું, તો કે તમને ને મને એટલી જ ખબર છે કે કન્યાદાનની અંદર દીકરીનું દાન દઈએ એને કન્યાદાન કહેવાય સાહેબ. પણ હકીકતમાં શાસ્ત્ર એવું બતાવે કે કન્યાદાન એને નથી કહેવાતું, દીકરીના પગના નખથી લઈ માથાના વાળ સુધીના 16 શણગાર એને આપો ને એને કન્યાદાન સાહેબ કહેવામાં આવ્યું છે. પણ આપણને તો મનની એવી માન્યતા છે કે આપણે કન્યાદાન કરીએ એ જ કન્યાદાન, પણ દીકરીને 16 વસ્તુ આપવાની, એ 16 વસ્તુ કઈ કઈ આવે હજી આ ભારત દેશમાં બધાને ખબર નથી. પગના નખથી લઈ માથાના વાળ સુધીની 16 શણગારની વસ્તુ આવે એ બધું દીકરીને અર્પણ કરવું, કારણ કે દીકરી તો ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે સાહેબ. અને ત્યારબાદ દેહુતી માતા અને કર્દમ ના બંનેના લગ્ન થયા, દિવ્ય દાંપત્ય જીવન છે. 3 દાંપત્ય જીવનની કથાઓ બતાવી. પહેલું દાંપત્ય જીવન કશ્યપ અને દીતિ માતાનું, બીજું મનુ રાજાને શત્રુપરાણીનું, અને ત્રીજું દિવ્ય દાંપત્ય જીવન છે કર્દમ ઋષિ અને દેવહૂતિ માતાનું.
દેહૂતિ માતાએ કરદમ ઋષિની એક ચિત્તે સેવા કરવા લાગ્યા અને પોતાના શરીરને સાવ સૂકવી નાખ્યું સાહેબ. અને એક દિવસ દુબળા સ્વયં બતાવ્યું છે કે સ્ત્રી બે વખતે જ પરિપૂર્ણ થાય. એ બે વખત થઈ તો કે એક મન માનીગર એને પતિ મળે અને સંતાનમાં એક પુત્ર થાય એટલે સ્ત્રી પરિપૂર્ણ થઈ જાય સાહેબ. આ સ્ત્રીને બે જ આશા હોય કે મને મન માનીગર પુરુષ મળે અને બીજું એક સંતાનની હું માતા બનું સાહેબ. અને ત્યારે દિવ્ય દાંપત્યના યોગે દેવહૂતિ માતાએ પ્રથમ નવ કન્યાઓને જન્મ આપ્યો, જેને આપણે નવદા ભક્તિ કહીએ. એ નવ દીકરીઓનો જન્મ થયા પછી ભગવાન કપિલ સૌ પ્રથમ નવદા ભક્તિ, એ નવદા ભક્તિનું ફળ છે. અને કહેવાય કે આકાશની અંદર દુંદુભી વાગવા લાગ્યા, ગાંધર્વો ગાંધર્વ કરવા લાગ્યા. અને જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટ થાય એમ માતા દેવહૂતિના ઉદરમાંથી સાક્ષાત ભગવાન શ્રી હરિ કપિલ ભગવાન પ્રગટ થયા. બોલીએ કપિલ ભગવાન કી, કપિલ ભગવાન કી. આ પ્રમાણે જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટ થયા તેમ માતા દેવહૂતિના ઉદરમાંથી ભગવાન સ્વયં કપિલ નારાયણ પ્રગટ થયા છે સાહેબ. શાંખ યોગના આચાર્ય શ્રી યોગ્યોના સાધુઓના આચાર્ય શાંખ યોગનો પ્રચાર અને પ્રસાર કરાવ્યો. અને અહીંયા ભગવાન કપિલના જન્મની દિવ્ય ગાથાઓ બતાવી. અને ત્યારબાદ ભગવાનનો જન્મ થઈ ગયા બાદ શાસ્ત્ર આગળ આપણને બતાવે કે કરદમ ઋષિ એક દીકરાનો જન્મ થયા પછી એ પોતે સંસારને છોડી ભગવાનનું ભજન કીર્તન કરવા લાગ્યા. ત્યારબાદ ભગવાન થોડાક મોટા થયા, માં દેવહૂતિ વિચાર કરવા લાગ્યા કે મારા પતિ એ જંગલમાં ગયા, એમણે મુક્તિનો માર્ગ લઈ લીધો, મને મુક્તિનો માર્ગ બતાવવા માટે આ પુત્રને મુકતા ગયા. અને મુક્તિને મેળવવા માટે થઈ તમારે ને મારે કંઈક સાધનાઓ કરવી પડે, અને એ સાધનાના બળે જ તમને ને મને મુક્તિ મળે, બાકી મુક્તિ માગવાથી ન મળે. માં દેવહૂતિ એ કપિલ ભગવાનને શરણે ગયા. આ કેવી અદ્ભુત સંસ્કૃતિ છે કે આજે માં દીકરાના શરણે જાય. હવે માં દેવહૂતિ ગયા કપિલ ભગવાનની પાસે, ભગવાનનું શરણ સ્વીકાર્યું છે. પોતાના સંસારરૂપી વૃક્ષને કાપવા માટે કોહાડા સમાન હે કપિલ આપના શરણે હું આવી છું. પ્રકૃતિને પુરુષનું લક્ષણ જાણવાની ઈચ્છાથી આપની પાસે આવી છું. હવે અજ્ઞાનનો પ્રકાશ કરો. આમ ત્રણ વાત કરી. શરણાગતનું શરણ છે શ્રીહરિ. પોતાના સંસાર વૃક્ષને કાપવા માટે શ્રીહરિ કુહાડા સમાન છે. તો શું કુહાડા સમાન કહી ભગવાનને કઠોર કહ્યા છે? ના, પહેલા કુહાડા તો કાષ્ટને કાપે, પણ પ્રભુ તો પોતાના કષ્ટને કાપે છે સાહેબ. અને પ્રભુમાં કઠોરતા દર્શન નહીં કીર્તારની પણ હોય છે. અને ત્યારબાદ જ્ઞાનની પ્રસન્નતા કરતા કરતા સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કપિલ ગીતા દ્વારા બતાવ્યો છે. અને કપિલ ગીતાની શરૂઆત કરી. ભગવાન કપિલે માતા દેવહૂતિને કપિલ શાસ્ત્રનો સાંખ્યયોગના દર્શન પણ કરાવ્યા. અને કહેવાય કે જેણે પણ આ જીવને બાંધ્યો હોય એ જીવમાંથી મુક્ત ક્યારે થાય? તો કે એ ભગવાનનું યાચન કરે, ભગવાનની શ્રદ્ધા રાખે, ભગવાનનું ભજન કરે, ભગવાનનું નામ લે. અને ત્યારે કપિલ ભગવાનમાં દેવહૂતિને કહે કે માં જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી પ્રકૃતિના બંધનમાં બંધાયેલો છે જીવાત્મા. જ્યારે વાસનાને છોડે ત્યારે મારા શરણને પામે છે. ઘણા લોકો મનુષ્ય મૃત્યુ પામે એટલે એમ કહે કે આ સ્વર્ગમાં ગયા સાહેબ. પણ જ્યાં સુધી મનુષ્યની ઈચ્છાઓ પૂર્ણ કરીને મૃત્યુ ન પામે ત્યાં સુધી આ ધરતી પર જ રહે છે, કેવલ શરીર નવા બદલે, બાકી મનુષ્ય તો એનો એ જ રહે છે. અને ત્યારબાદ કપિલ ભગવાન કહે કે માં વાસનાઓથી છૂટવા માટે ઉપાસના જરૂરી છે. જ્યાં સુધી ઉપાસના ન ભળે ત્યાં સુધી આપણને ભક્તિ કે માર્ગ કે વાસનાઓમાંથી આપણને મુક્તિ નથી મળતી. ઉપાસના એટલે કે ભગવાનની સમીપ જવું. એટલા માટે તો આપણે એકટાણા રહીએ ને, ઉપવાસ કરીએ મહિનામાં એક દિવસ. પણ એ ઉપવાસનું મહત્વ આવતીકાલે 11 છે ત્યારે હું કહીશ, ત્યાં સુધી રાહ જોવાની. અને ત્યારબાદ ટૂંકમાં સાંખ્યશાસ્ત્રના
भगवान कपिले माँ देवहूति ने जे दर्शन करावे ये हूँ तमने कहूँ। पांच महाभूतों, पांच तन्मात्रा, पांच ज्ञानेन्द्रिय, पांच कर्मेन्द्रिय, पांच ज्ञानेन्द्रिय ना देवताओं अने कर्मेन्द्रिय ना देवताओं आटलू परमात्मा ए माँ देवहूति माता ने समझावी अने माए प्रश्न कर्यो के आ बधी वात तो बराबर छे पण जे लोको तमने भाव थी भजता नथी एनी शुं दशा थाय। कारण के जीव तो आयो 84 फरी मनुष्य अवतार तने मळ्यो। जीव तो 84 फरी ने आयो तो तने आ मनुष्य अवतार मळ्यो तो मनुष्य अवतार मते शुं कर्यो। जीव मात्र ने जीवाडनार परमात्मा छे। ए परमात्मा जेने नथी भजतो ए भूले छे, कृतज्ञनी बने छे अने पोताना कर्म अनुसार जन्म ने मृत्युना चक्कर में फरिया करे, जन्म मरणना फेरा भटकतो रहे छे अने तेथी ए दुखी थाय छे। अने त्यारबाद माने ज्ञान उपदेश करी भगवान सांख्य योग ने विस्तृत प्रचार ने प्रसार करवा चाल्या गया। भारतनी पूर्व दिशा में ज्यां गंगा सागर ने मळे छे ते ठेकाणे कपिल भगवान आश्रम बनाव्यो। आजे पण मकर संक्रांति ना दिवसे ए गंगा सागर नी यात्रा पण थाय छे। ત્યારે ઓટ હોય એટલે કપિલ ભગવાનના મંદિરમાં દર્શન થાય। કહેવાયું છે કે સારે તીર્થ બાર બાર, ગંગા સાગર એક બાર, એમ બધી જગ્યાએ જયો પણ જ્યાં સુધી ગંગામાં તમે ન જાઓ ત્યાં સુધી તમારું જીવન અધૂરું છે। એટલા માટે આપણે હરિદ્વાર ન જતા બધા, અમારે તો જવાનું છે છઠ્ઠા મહિનામાં। તમારે કોઈને આવવું છે? આવવું હોય તો કેજો, લેતા જશો, પછી કહેતા નહીં કે અમે રહી ગયા। આ તો ઘરના છીએ એટલે કહેવાય કે તમે આવજો, નકર બધાને ન કહેવાય કે તમે આવજો। અને આગામી તારીખ 7/6/2022 તે દિવસેથી હરિદ્વાર જવાનું અને 10 દિવસ સુધી માં ગંગાની ગોદની અંદર પણ આ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનું ત્યાં શ્રવણ કરાવવાનું છે સાહેબ। અહીંયા તમને ભાગવતનો લાભ મળ્યો, ત્યાંના લોકોને શ્રીમદ દેવી ભાગવતનો લાભ મળશે। અને આ તો ભાગ્યમાં હોય એને મળે, બાકી બધાને વારંવાર ન મળે। અને માતા દેવવતીએ કપિલ ભગવાનને આપેલ જ્ઞાનને હૃદયસ્થ કર્યું, પછીને ક્રિયાત્મક કર્યું। જ્ઞાન પ્રમાણે જેની ક્રિયા નથી એનું પછી ક્રિયા પ્રમાણે પણ જન્મ મરવાનું દુઃખ એને ભોગવવું પડે છે। અને ત્યારબાદ શ્રીમદ ભાગવત મહાપુરાણના તૃતીય સ્કંદને ત્યાં વિરામ આપ્યો। બોલીએ કૃષ્ણ કનૈયા કી જય। આવો ભગવાનનું નામ સ્મરણ કરી દઈએ અને અત્યારની આ કથા ગંગાને આપણે વિરમિત કરીએ પ્રેમ અને ભાવની સાથે। બધાએ પ્રેમ અને ભાવની સાથે ભગવાનનું નામ સ્મરણ કરવાનું અને મનન અને ચિંતન કરવાનું। અને બહેનો બધા જ અહીંયા આગળ આવી જજો, જે બાને તમારા પગ છૂટા થાય, અને ત્યાં ભાઈઓ પોતાના સ્થાન પર યથાવત ઊભા થઈ જજો પ્રેમ અને ભાવની સાથે। તો આવો બે ઘડી ભગવાનનું નામ લઈએ ભાવ માડી તારા દ્વારે આશાન કિરણો કરે જીવનમાં અજવાળા રે માડી તારા દ્વારે આશાન કિરણો કરે જીવનમાં અજવાળા રે માડી તારા દ્વારે આશાન કિરણો કરે જીવનમાં અજવાળા રે માડી તારા દ્વારે આશાન કિરણો કરે જીવનમાં અજવાળા રે આખા જગતમાં એક નામ તારું સાચું 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 અરે મારા ભવ ભવને તાર તું રે મારા ભવ ભવને તાર તું રે મારા ભવ ભવને તાર તું રે
सब भगवान और भगवती तो याद कीजिए। दर्शन नीचे मने आशा एक तारा दर्शन नीचे मने आशा एक तारा दर्शन नीचे मने आशा एक तारा दर्शन नीचे मने आशा करुणा नीचे तो दाता रे माँ करुणा नीचे तो छे तो दाता रे माँ रानी छे तो दाता रे सारी तार द्वारे आशान किरणो करे जीवन माँ अजवाड़ा रे सारी तार द्वारे आशान किरणो करे जीवन माँ अजवाड़ा द्वारे आशान किरणो करे जीवन मा अजवाड़ा रे कार द्वारे आशान किरणो करे जीवन मा अजवाड़ा रे। बड़े भाव से बड़े प्यार से सब गाइए, सब भगवान में तल्लीन होइए। ताली पाड़वा थी पैरालिसिस नहीं था, पग ने ऊंचा नीचा करवा थी पग ने तकलीफ दूर थी जाए। जीवन मा अजवाड़ा रे आरी तार द्वारे आशान किरणो करे जीवन मा अजवाड़ा रे आरी तार द्वारे आशान किरणो करे जीवन मा अजवाड़ा रे नाथ मारू राजा रण छोड़ छे इने मन माया लगाड़ी रे नाथ मारू राजा रण छोड़ छे इने मन माया लगाड़ी रे द्वारिका नो नाथ मारू राजा रण छोड़ छे इने मन माया लगाड़ी रे द्वारिका नाथ मारू मारवाला मने माया लगा
रे तेने मन माया लगाड़ी रे बारिकारो नाथ मारो राजा लन छोड़ छे तेने मन माया लगाड़ी रे बारिकानो नाथ मारो राजा रण छोड़ छे तेने मन माया लगाड़ी रे बारिकानो नाथ मारो राजा आशा न किरणो करे जीवन माया जवाड़ा रे आड़ी तारे तारे आशा न किरणो करे जीवन रे बारी कानो नाथ मारो राजा रण छोड़ छे एने मने माया लगाड़ी रे बारी कानो नाथ मारो राजा रण तारा हाथ बखानो के पछ तारा पागला बखानो हालत तारा हाथ बखानो के पट तारा पागला बखानो हालत तारा हाथ बखानो के पछ तारा पागला बखानो हालत तारा हाथ बखानो के पछ तारा पागला बखानो बोलिए कृष्ण कन्हैया लाल की जय प्रेम से बोलो नमः पार्वदेव दये हर हर महादेव हर हर अत्यारे बधाने जय श्री कृष्ण बपोरे 3:30 वागे फरी वार भेगा थशू हेलो